નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપ જાણો છો તેમ આપણે માતૃ બાળ આરોગ્ય અને કુટુંબ કલ્યાણનો ડિપ્લોમા એટલે કે ડી એમ સી એચ આ અભ્યાસક્રમની ચર્ચા કરી રહ્યા છે આગળના કલાકમાં આપણે માતા અને સ્વાસ્થ્ય આ વિષયની વિસ્તૃત ચર્ચા કરી હવે પછી આપણે સગર્ભા માતાની સારસંભાળ આ વિષયની ચર્ચા એક કલાક દરમિયાન કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો આગળના સેશનમાં અને હવે પછીના સેશનમાં ચર્ચા દરમિયાન આપને કંઈ પણ પ્રશ્ન હોય કોઈપણ મૂંઝવણ હોય તો આપ ચોક્કસ અમને ફોન કરીને પૂછી શકો છો અને આપ આપની મૂંઝવણનો જવાબ પણ મેળવી શકો છો આપને હું એક વખત ફરી ફોન નંબર્સ જણાવી દઉં બસો બત્રીસ તેર ઝીરો છન્નું બસો બત્રીસ તેર ઝીરો સત્તાણું બસો બત્રીસ તેર એકસો એક અને ફેક્સ નંબર છે બસો બત્રીસ તેર એકસો બે

તે પ્રમાણે સગર્ભાવસ્થા દરમિયાન સાર સંભાળ એ જ બહુ મુખ્યત્વે વિષય છે જે આપણે માતાનો મૃત્યુદર આપણા દેશમાં વધારે છે અમે મોટાભાગે મૃત્યુદર દર એક લાખ સુવા વડે ગણતા હોઈએ છીએ એટલે એ પ્રમાણે ચારસો માતાઓ મૃત્યુ પામે છે જે ખૂબ જ વધારે છે આપણા નજીકના દેશ શ્રીલંકામાં એ આપણાથી લગભગ છઠ્ઠા ભાગનો છે એ એ પણ બહુ વિકાસશીલ દેશ જ ગણાય આપણી જેવો જ છતાં પણ ત્યાંની જે સરકારી અને બધી અર્ધ સરકારી અથવા તો નોન ગવર્મેન્ટ જે સંસ્થાઓ છે એ જે રીતે કામ કરે છે આ વિષયમાં માતૃ બાળ કલ્યાણમાં અને ખાસ કરીને સગર્ભા માતાઓની સારવારમાં તેને લીધે એટલો બધો તેમનો માતા મૃત્યુદર નીચો આવી શક્યો છે અને વિકસિત દેશોમાં તો આ દર દસથી પણ ઓછો છે જે આપણે ત્યાં ચારસો છે એટલે આપણે ઘણો બધો વધારે કહી શકીએ અને તેના માટે શરૂઆતથી જ સગર્ભાવસ્થાની શરૂઆતથી જ ખૂબ સારી સારસંભાળ જરૂરી બને છે આ સગર્ભાવસ્થાની દરમિયાન માતાની સારસંભાળ લેવી જોઈએ એને કોઈ સારવાર આપવી જોઈએ એનો ખ્યાલ સોથી દોઢસો વર્ષ પહેલાં યુરોપમાં આવેલો અને યુરોપમાં પણ એ જાતની દાયણ એ આ વિચાર ચાલુ કરેલો કે જ્યારે દાયણને સુબાવડ વખતે સીધા બોલાવે ત્યારે અમુક રોગો એવા હોય કે દાયણ એ વખતે કશું જ ન કરી શકે અને તેના માટે એણે થયું કે જો આ બેનને મેં પહેલેથી જોઈ હોત છઠ્ઠા મહિને પાંચમા મહિને સાતમા મહિને એટલે કે નવ મહિના સગર્ભાવસ્થા દરમિયાન તો ખૂબ સારું પડ્યું હોત મને સુબાવડ વખતે ધ્યાન રાખવાનું અને તેના પરથી એટલે આ એક વિષય કોઈ અમારી ભાષામાં કે નર્સ કે સિસ્ટરે ચાલુ કરેલો વિષય છે એન્ટીનેટલ કેર એટલે અવસ્થાની સાર સંભાળ આનો ઉદ્દેશ એ છે કે માતાની તંદુરસ્તી તંદુરસ્ત માતા અને તંદુરસ્ત બાળક જ્યારે સગર્ભાવસ્થા પૂરી થાય અને પ્રસૂતિ થાય ત્યારે આપણે બંને માતા અને બાળક તંદુરસ્ત રહે જો તંદુરસ્તી ન રહે કુદરતી કોઈ વાર એવા છે કે રોગ પણ થઈ શકતા હોય તો એ રોગનું વહેલું નિદાન રોગનું વહેલું નિદાન અને એની વહેલી સારવાર વધતા જોખમી કઈ સુવાવડ છે ક્યાં કરાવી એનું નિદાન થઈ શકે કે ભાઈ આ ઘરે સુવાવડ કરાવવા જેવી નથી આજના તબક્કે પણ આપણે એમ ગણીએ કે આંકડા ભલે આમ તેમ હોય કે પંચોતેર ટકા જેવી સુવાવડ તો હજી ઘરે જ થતી હોય છે આપણા દેશમાં અને એ સુવાવડમાં જોખમનું પ્રમાણ ઘણું વધારે છે એટલે બને ત્યાં સુધી આરોગ્ય સંસ્થામાં નજીકની કોઈ પણ આરોગ્ય સંસ્થામાં સુવાવડ કરાવી હિતાવ છે અથવા તો સુવાવડ જ્યાં પણ કરે ત્યાં જે દાયણબેન આવે તે બહુ જ ટ્રેન્ડ અથવા આપણા જે હેલ્થ વર્કરો જે તમે પણ આ કોર્સ કર્યા પછી કદાચ કરાવી શકીશો કરાવી શકશો અને એ જ અમારો ધ્યેય છે કે આ અભ્યાસક્રમ પછી તમે સગર્ભાવસ્થા સાથે સાથે પ્રસુતિમાં પણ થોડુંક મદદરૂપ થઈ શકો હવે આ સગર્ભાવસ્થા એટલે શું છે પ્રાથમિક તમને જ્ઞાન થોડું આપી દઉં કે બેનને જે માસિક છેલ્લું આવ્યું અને બાળક જે રહ્યું તે માસિક પછી પંદરમાં દિવસે સ્ત્રી બીજ છૂટું પડે એ સ્ત્રી બીજ ફલિત થાય એટલે એ દિવસે એને સંબંધ રાખ્યો અને પુરુષ બીજ અને સ્ત્રી બીજ ભેગા થયા તો એ પુરુષ અને સ્ત્રી બીજ નળી જે આપણે જમણી અને ડાબી નળીની વાત કરતા હતા એ નળીમાં પહેલાં બંને બીજ ભેગા થાય પુરુષ બીજ અંદર વીર્યમાં જે પુરુષ બીજ હોય તે ઉપર ચડે ગર્ભાશયમાંથી બંને નળીમાં જાય અને એ નળીમાં બંને સ્ત્રી બીજ અંડાશયમાંથી આવે બહારના રસ્તેથી અંદરના રસ્તેથી પુરુષ બીજ આવ્યું અને એ બંને બીજ ફલિત થાય નળીમાં અને એ સ્ત્રી બીજ ફલિત થયું એટલે ગર્ભાધાન રહ્યું કહેવાય તો એ ફલિત થયેલું બીજ અઠવાડિયાની અંદર એટલે ચૌદમાં દિવસે આપણે એમ સમજીએ કે આ નળીમાં ફલિત થયેલું અને એકવીસમા દિવસે તે અંદર આવશે અને હું તમને આ સીધા ચાર્ટમાં જ હવે આપણી પાસે સગવડ છે એટલે એના પર જ હું બતાવું છું કે સરસ આ યોનિમાર્ગ છે ડોક્ટર પાસે તપાસ કરવા જાઓ તો અમે જે પરિણીત બહેનોની તપાસ કરીએ અંદર બે આંગળી મૂકીને તપાસ કરીએ યોનિમાર્ગથી અથવા તો જ્યારે સંબંધ રાખે ત્યારે અહીંયા વીર્ય છૂટું પડે એ વીર્યમાં પુરુષના બીજો હોય લાખોમાં હોય એ હલનચલન કરતા કરતાં જીવતા હોય એ ઉપર ચડે ઉપર ચડે અને આ ગર્ભાશય છે આ ગર્ભાશયમાં બંને બાજુની નળીમાં એ પુરુષ બીજો જાય હવે કુદરતે એવું બનાવ્યું છે કે બાળક રહેવા માટે એક જ સ્ત્રી બીજની જરૂર પડે અને એક જ પુરુષ બીજની જરૂર પડે પરંતુ પુરુષમાં વીર્યમાં લાખોમાં બીજ હોય છે એક જ બીજની જરૂર પડે પણ લાખ બીજ બને જ્યારે સ્ત્રીમાં એક જ બીજની જરૂર પડે અને એક જ બીજ બને આ એક કુદરતનો ખૂબ જ અલગ પ્રકારનો નિયમ છે કે બાળક રહેવા માટે એક એક બીજની જરૂર પડે પણ પુરુષના બીજો લાખોમાં હોય અને સ્ત્રી બીજ એક જ હોય એ એક જ બીજ આ જમણા અંડાશયમાંથી બને કોઈ વાર ડાબી બાજુથી બને જે બીજ આમાંથી બનીને છૂટું પડે એ નળીમાં જાય એની જાતે નળી જાય નળી અને અલણ કરતી અંદર મોકલે પુરુષ બીજ અહીંયાથી આ ગર્ભાશયનું મુખ છે જે આપણે વાત કરીને એનું એનો કેન્સર થાય એ ગર્ભાશયનું મુખ છે આ ગર્ભાશય છે અને એ ધીમે ધીમે અહીંયા આ રસ્તો હોય આ માસિક આવવાનો રસ્તો અંદરની ચામડી જે દર મહિને બહાર આવતું હતું એ આ રસ્તેથી આવે ગર્ભાશના મુખમાંથી યોનિમાર્ગમાંથી બહાર આવી જાય અને તે બહાર આવી જાય એટલે એ માસિક કહેવાય હવે આપણે અત્યારે જે વીર્યમાં પુરુષ બીજની વાત કરીએ છીએ હલન ચલન કરતા જીવતા હોય એ બંને નળીઓમાં જાય અને કોઈ એક નળીમાં પેલી બાજુથી અંડાશયમાંથી બીજ આવ્યું હોય એટલે અહીંયા સ્ત્રી બીજ ફલિત થાય એ ચૌદમાં પંદરમાં દિવસે થાય માસિકને પહેલો દિવસ ગણીએ ત્યારથી અમે ગણ દિવસોની ગણતરી કરીએ એટલે પંદરમાં સોળમાં દિવસે અહીંયા બીજ ફલિત થયું ચૌદમાં પંદરમાં કે સોળમાં એ પાછું આ બાજુ ખસે અને અંદર આવે અહીંયા અને ગર્ભાશયની દિવાલમાં ચોંટે એ ચોંટે એ લગભગ એકવીસમાં બાવીસમાં દિવસે કામ પૂરું થાય એટલે આગળના માસિકથી વાત કરીએ તો બાવીસમાં દિવસે ગર્ભાશયમાં બાળક આવીને ચોંટી ગયું અને એ જે બાળક અહીંયા રહી ગયું એટલે અઠ્યાવીસ કે ત્રીસ દિવસે જે બીજું માસિક આવવાનું હતું તે અટકી ગયું કારણ કે આ અંદરની બધી જ ચામડી એ ચોંટી ગયેલા બાળકને હવે પોષણ આપે છે એ ચામડી હવે માસિક તરીકે બહાર ખર ખરવાનો કે બહાર આવવાનો સવાલ થતો નથી એમાંથી જ ઓળ બનશે એમાંથી જ બાળકને પોષણ આપવાનો બધો ભાગ બનશે એટલે એ ચામડીની ત્યાં જરૂર છે એટલે માસિક બંધ થઈ ગયું એટલે એ માસિક જે બંધ થઈ ગયું તરત જ બેનને ખબર પડે કે એને પ્રેગનન્સી રહી છે એટલે આ સગર્ભાવસ્થામાં જ્યારે બેનને માસિક બંધ થઈ જાય તે વખતે એક મહિનાનો ગર્ભ આપણે ગણી જ નાખીએ છીએ વાસ્તવમાં તો એ પંદર દિવસનો જ ગર્ભ હોય છે કારણ કે બે માસિકની વચ્ચે પેલું સ્ત્રીબીજ બનેલું પણ એ સ્ત્રીબીજનો દિવસ તેરમો ચૌદમો પંદરમો કે સોળમો એકદમ આપણને સચોટ ખબર નથી હોતી એટલે આપણે હંમેશા અમારી અમારી સગર્ભાવસ્થા છેલ્લા માસિકથી જ ગણીએ છીએ છેલ્લા માસિકની તારીખથી જ એટલે જેવું પહેલું માસિક બંધ થયું એટલે બેનને ખબર પડી કે ગર્ભ રહ્યો છે ત્યારે એક મહિનો તો થઈ જ ગયો એવા નવ મહિના પૂરા થાય એટલી સગર્ભાવસ્થા કહેવાય અને અઠવાડિયામાં અમે ગણીએ તો ચાલીસ અઠવાડિયાનો ગર્ભ કહેવાય નવ ચોખા છત્રીસ અને વધતા બીજા ચાર કારણ કે આપણે અંગ્રેજી મહિના ગણતા હોય એટલે બબે ત્રણ ત્રણ દિવસ વધતા જાય એમ કરીને ચાલીસ અઠવાડિયાની પૂરી સગર્ભાવસ્થા કહેવાય આ ચાલીસ અઠવાડિયાની સગર્ભાવસ્થાને અમે ત્રણ તબક્કામાં વેચ વહેંચી કાઢીએ છીએ એટલે કે પહેલાં ત્રણ મહિના લગભગ એના બાર અઠવાડિયાનો પહેલો તબક્કો સગર્ભાવસ્થાનો બીજો તબક્કો એ સોળ અઠવાડિયાનો છે એટલે તેરમા અઠવાડિયાથી અઠ્યાવીસમાં અઠવાડિયા સુધીનો તબક્કો અને ત્રીજો તબક્કો જે સગર્ભાવસ્થાનો છે ત્રીજા ત્રણ મહિના એ ઓગણત્રીસમાં અઠવાડિયાથી ચાલીસ અઠવાડિયા એટલે આમ સાદી ભાષામાં કહીએ કે ત્રણ ત્રણ મહિનાના ત્રણ તબક્કા પણ વચલો તબક્કો છે એ બહુ મોટો છે કે ચાર મહિના જેવું ગણી શકીએ કે બારમા અઠવાડિયાથી સોળમાં અઠવાડિયા ટોટલ ચાલીસ અઠવાડિયા થયા આ ત્રણ તબક્કામાં સગર્ભાવસ્થાને આપણે વહેંચી લઈએ છીએ એ બહુ જરૂરી છે કારણ કે જો પહેલાં તબક્કાનો વાત કરીએ તો પહેલાં ત્રણ મહિનાની અંદર માતાને જો કોઈ પણ ભારે દવા લીધી હોય માતાને તાવ આવ્યો હોય કોઈ વાયરસનો ચેપ થયો હોય કોઈ પણ બ્લીડિંગ ચાલુ થઈ જાય કદાચ તો એ બધું બાળકને ખૂબ જ અસર કરી શકે છે બાળકને જોખમ કરી શકે છે ખોડખાપણ કરી શકે છે એટલે પહેલાં ત્રણ દરમિયાન મહિના દરમિયાન કોઈપણ માતા પૂછવા આવે તો એને કે ડૉક્ટરને બતાવ્યા વગર કોઈ દવા લેવાની નહીં ઉલટીની સાદી દવા થોડી લેવી પડે તો એ આપીએ અમે વિટામિન્સ આપીએ પણ બીજી કોઈ ભારે દવા આપીએ નહીં એક્સરે પણ એમનો ન પાડી શકીએ નહીં તો બાળકને ખોડ થઈ જાય એવી રીતે છેલ્લો તબક્કો છેલ્લા બાર અઠવાડિયા ઓગણત્રીસ અઠવાડિયાથી ચાલીસ અઠવાડિયા એ દરમિયાન પણ અમુક જોખમ છે કે કોઈપણ જાતનું માતાને હળદો લાગે કે કંઈ રોગ લાગે તો કાચી સુવાવડ થઈ જાય એટલે આપણે આપણે એમ ગણીએ કે કિનારે આવેલું વાંડું બ્યુ એમ કે સાતમા મહિના સુધી બધું સારું ચાલતું હતું ને પછી એને કંઈ તકલીફ થઈ તો એને કોઈ રોગ થયો તો તરત જ કાચી સુવાટ થઈ જાય વળી સગર્ભાવસ્થાના અમુક રોગો તો આ ટાઈમ જ આ સમય દરમિયાન જ થાય છે એટલે કે સાતમા આઠમા નવમાં મહિને એનું બીપી વધી જાય એને ડાયાબિટીસ થવાનું હોય તો થાય એને લોહી ઓછું થવાનું હોય તો અત્યારે વધારે દેખાય લોહીનું દબાણ વધી જાય હૃદય પર દબાણ વધી જાય એટલે આ માટે પણ આ ત્રીજો તબક્કો એક રીતે મહત્ત્વનો છે બીજો તબક્કો એકદમ સલામત છે એટલે અમે જ્યારે પણ બહેનોને કહીએ કે તમારે કંઈ બીજું નાનું મોટો પ્રસંગ હોય કંઈ ઓપરેશન કરાવવું હોય કોઈપણ જાતની વસ્તુ હોય તો એ બીજા તબક્કામાં એમણે પ્લાન કરવી જોઈએ તેરમા અઠવાડિયાથી અઠ્યાવીસમાં અઠવાડિયા સુધી મોટી મુસાફરી હોય કે ઓપરેશન કરાવવાનું હોય કે ઘરમાં કોઈ પ્રસંગ હોય તો એને વધારે શ્રમ ન પડે જોખમ ન રહે સગર્ભાવ દરમિયાન હવે આ સગર્ભાવસ્થાના ત્રણ તબક્કા આપણે સમજી લીધા પહેલો બીજો ને ત્રીજો બાર અઠવાડિયા બીજા સોળ અઠવાડિયા અને છેલ્લા બાર અઠવાડિયા આ ચાલીસ અઠવાડિયાની પૂરી સુબાવટની વાત કરી પણ મોટાભાગે એવું થાય છે કે ચાલીસમાં અઠવાડિયે એક્ઝેક્ટ દિવસે તો કોઈ સુભાવટ થતી જ નથી અને એટલા માટે જ તમે લોકોને જો થોડું યાદ હશે તો પાંચ વર્ષ પહેલાં આપણે જે બે હજારની વર્ષનું વર્ષ બદલાતું હતું અને નવું મિલેનિયમ કહેતા હતા ત્યારે ખાસ બધા લોકોને એવું હતું કે અમુક દેશમાં પણ એવી વાત થઈ કે અમેરિકા એવું જાહેર કરેલું છે કે જે આ એકત્રીસ ડિસેમ્બરને પહેલી જાન્યુઆરીએ જેનો જન્મ થશે તે નવ મિલેનિયમનું બેબી કહેવાય મિલેનિયમ બેબી તો એને અમે અમેરિકાનો ફ્રી પાસ પેલું આપશું વિસા આપીશું એટલે એ રીતે લોકોએ ઘણીવાર એ વખતે ખોટા ઓપરેશન કરીને સુવાવડ કરાવી દીધી પણ કુદરતી સુવાવટ જેની થાય એ જ સાચી ગણાય કે એ જ ખરેખર નવું મિલેનિયમ બેબી કહેવાય એ વખતે એ ચર્ચા ખૂબ થયેલી મારો કહેવાનો મતલબ એવો કે ચાલીસ અઠવાડિયાની જે અમે તારીખ આપીએ તે માતાની માસિકની તારીખ ઉપરથી આપીએ એટલે માતાને એમ કહે કે સાહેબ મને આઠ જાન્યુઆરીએ માસિક આવ્યું છે છેલ્લું ને પછી માસિક આવ્યું નથી ફેબ્રુઆરીમાં એટલે આઠ ફેબ્રુઆરી ગઈ આજે ઓગણીસ ફેબ્રુઆરી ગણીએ તો એ માતાને ગર્ભ રહ્યો કહી શકીએ તો એની સુવાવડની તારીખ તરત જ પૂછે કે અમારી સાહેબ સુવાવડ ક્યારે આવશે ક્યારે દિવસે થશે તો એના માટે અમારો એક નિયમ છે નવ મહિના અને સાત દિવસ એટલે સગર્ભા વસતા કયા કહેવાય તો નવ મહિના અને સાત દિવસ અમે એને ઉમેરી દઈએ છેલ્લા માસિકની તારીખથી એટલે છેલ્લું માસિક જો આઠ જાન્યુઆરી ગણીએ તો નવ મહિના એટલે આઠ ઓક્ટોબર ગણીએ અને બીજા સાત દિવસ એટલે પંદર ઓક્ટોબર એની સુવાવડની તારીખ અંદાજે ગણાય હવે એ પંદર ઓક્ટોબર ચોક્કસ નથી કે એ જ દિવસે સુવાવડ થાય એના દસેક દિવસ પહેલાં કે પાંચેક દિવસ પછી એ પંદર દિવસની અંદર મોટાભાગની બહેનોને સુવાવડ થઈ જાય નેવું ટકા બહેનો જેને માસિકની તારીખ આઠમી જાન્યુઆરી હોય એને આ પહેલી ઓક પાંચ ઓક્ટોબરથી વીસ ઓક્ટોબરમાં જ સુવાડ થઈ જાય નેવું ટકા દસ ટકાને તો કદાચ એનાથી પણ વહેલા થાય જે આપણે અધૂરા મહિને સુવાવડની વાત કરી એવા દસ ટકા પ્રમાણ પણ હોઈ શકે એટલે આ સમજાવવાની વસ્તુ એટલી કે અમે અંદાજિત તારીખ આપીએ નવ મહિનો અને સાત દિવસની આપીએ એને ચાલીસ અઠવાડિયાની તારીખ ગણાય છે ચાલીસ અઠવાડિયા પ્રમાણે બસો એંસી દિવસ ગણાય છે આ બધી સગર્ભાવસ્થાનો સમય કયો કે ચાલીસ અઠવાડિયા બસો એંસી દિવસ પછી કરે એમ કહી દઉં અને એ પ્રમાણે હવે આપણે સગર્ભાવસ્થાની સારસંભાળની વાત કરીએ તો સગર્ભાવસ્થાની સારસંભાળમાં જ્યારે પહેલીવાર માતા અમને બતાવ આવે હવે એમાં એવું છે કે એનું એક સમયપત્રક છે કે કઈ રીતે માતાએ તપાસ કરાવવી જોઈએ તો પહેલાં સાત મહિના સુધી દરેક માતાએ મહિને મહિને તપાસ કરાવવી જરૂરી છે દર મહિને કોઈ આરોગ્ય કર્મચારી પાસે કોઈ સિસ્ટર પાસે કોઈ દાયણ પાસે કે ડૉક્ટર પાસે શ્રી રોગ નિષ્ણાત પાસે તપાસ કરાવવી જોઈએ સાત મહિના સુધી સાત મહિના પછી આઠમા મહિનામાં પંદર પંદર દિવસે બરાબર છે આઠમા અને શરૂઆતના નવમા મહિનાના તબક્કા સુધી એટલે પહેલાં અઠ્યાવીસ અઠવાડિયા સુધી અમે એમ કહીએ પ્રેગ્નન્સીના સગર્ભાવસ્થાના અઠ્યાવીસમાં અઠવાડિયા સુધી ચાર ચાર અઠવાડિયે તપાસ મહિને મહિને તપાસ અઠ્યાવીસ અઠવાડિયાથી છત્રીસ અઠવાડિયા સુધી એટલે આઠ અઠવાડિયા સુધી બબ્બે અઠવાડિયે તપાસ પંદર પંદર દિવસે તપાસ કરાવવા આવવાનું અને છત્રીસ અઠવાડિયાથી ચાલીસ અઠવાડિયા ચાર છેલ્લા ચાર અઠવાડિયા છે દોર અઠવાડિયે તપાસ કરાવવી જરૂરી છે આ એક બહુ સારું સમયપત્રક છે પણ ઘણી બધી બહેનોને ગ્રામ્ય વિસ્તારમાં અલબત્ત શહેર વિસ્તારમાં પણ આ ફાવતું નથી અને એટલા નિયમિત આવતા પણ નથી અમે એમ કહીએ કે આટલું ન થઈ શકે તો ઓછામાં ઓછું ત્રણ તપાસ તો કરાવવી જ જોઈએ અને સગર્ભાવસ્થાના ત્રણેય તબક્કામાં એકવાર તપાસ થઈ જાય જો પાંચ કરાવે તો બહુ સારું પણ ઓછામાં ઓછું મિનિમમ આપણે જે કહીએ ત્રણ તપાસ તો જરૂરી જરૂરીને જરૂરી છે જ કે એ માતાને ઘણા રોગો એવા છે સગર્ભાવસ્થાના કે માતાને કોઈ ચિહ્નો લક્ષણો હોતા જ નથી એટલે માતાને ખબર જ ન પડે કે મને કોઈ જોખમ છે અમે તપાસ કરીએ તો જ એની અમને ખબર પડે એનું નિદાન કરી શકીએ એને અટકાવી શકીએ એની સારવાર કરી શકીએ એટલે આ બહુ જ જરૂરી છે કે કુદરતી વસ્તુ છે સગર્ભાવસ્થા બાળક નરમ રાઈટ એ બધું આપણે માનીએ કે કુદરતી જ છે છતાં પણ ક્યારેક દસ વીસ ટકાને જે જોખમ થતું હોય એને જાણવા માટે એની સમયસરની સારવાર માટે અટકાવવા માટે અમે એ સો ટકા બહેનો માટે આ નિયમ લાગુ પાડીએ કે બધાએ આ સગર્ભાવસ્થામાં તપાસ કરાવવી જોઈએ પહેલીવાર માતા અમારી પાસે આવી સગર્ભાવસ્થા લઈને કે સાહેબ મને અઢી મહિના છે અને મારે હવે દવા ચાલુ કરવી છે તો અમે શું કરીએ પહેલાં એનો અમે ઇંગ્લિશમાં હિસ્ટ્રી કહીએ ઇતિહાસ આપણે જે કહીએ એ ઇતિહાસ લઈએ એટલે એ ઇતિહાસ છે નો કે એનો પોતાનો સગર્ભાનો સગર્ભાવાસતા આગળની જે હોય એનો ઇતિહાસ કે બેન તારે કેટલામી સુવાવડ છે તો કે કે ના પહેલી સુવાવડ છે કે ત્રીજી સુવાવડ છે તો આગળની બે સુવાડનું અમે સંપૂર્ણ ઇતિહાસ લઈએ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બહુ જ મહત્ત્વનું છે કે આગળની બે સુવાવડમાં એને કોઈ તકલીફ થયેલી એણે સુવાવડ ક્યાં કરાવેલી પૂરા મહિને થયેલી કે અધૂરા મહિને થયેલી ઠીક છે બાબો હતો કે બેબી હતી એ બાળક આવીને જન્મીને રડેલું તરત ઘરે સુવાવડ કરાવેલી કે હોસ્પિટલમાં કરાવેલી સુવાવડમાં કોઈ તકલીફ પડેલી બાળકને પાછળથી સુવાડ પછી અઠવાડિયા સુધીમાં કોઈ તકલીફ પડેલી આ બધી વસ્તુનો વિગતવાર અમે એને ઇતિહાસ લઈએ અને પૂછી લઈએ કે બેન તારી પાસે કોઈ કાર્ડ હોય રજાનું સુવાવડનું તો એ અમને બતાવ એના પરથી કારણ કે એક અમારો ઇંગ્લિશનો એક ડિક્ટમ છે કે એમ કહીએ કે હિસ્ટ્રી હેઝ અ ટેન્ડન્સી ટુ રિપીટ કે ઇતિહાસને પુનરાવર્તન કરવાની એક ટેવ છે અને દુનિયામાં બધી જગ્યાએ થતું હોય છે કે જ્યારે નેપોલિયને પૂછવામાં આવ્યું કે ભાઈ આ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ વોઝ નોટ ડિફિટિંગ એલેક્ઝાન્ડરનું તમે ઇતિહાસમાં જાણ્યું હશે કે ત્યારે એ બહુ હારતો નહોતો એટલે એના જે સબ સેનાપતિ હતા એ બધાએ નેપોલિયને જઈને પૂછ્યું કે આ હારતો નથી તો શું કરવું આપણે એની સામે શું ઉપાય કરવો ત્યારે નેપોલિયને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ આ બહુ જ મહત્વનું વાક્ય ઉચ્ચારેલું કે હિસ્ટ્રી એઝ એ ટેન્ડન્સી ટુ રિપીટ એ ક્યારે બલબલા દુનિયાના મારથીઓ હારી ગયા છે તો પછી હિટલર હારી ગયો હતો તો પછી કેમ એલેક્ઝાન્ડર નહીં એ પછી એલેક્ઝાન્ડર ખરેખર હારી ગયો એના સેબ સેનાપતિઓને જે જુસ્સો ચડાવ્યો મારો ત્યારથી આ વાક્ય બહુ જ ફેમસ થઈ ગયું કે હિસ્ટ્રી એઝ એ ટેન્ડન્સી ટુ રિપીટ કોઈપણ જાતનો ઇતિહાસનું પુનરાવર્તન થાય છે અમે એવું કહીએ છીએ કે મેડિસિનમાં બહુ જ પુનરાવર્તન થાય છે ઇન મેડિકલ ફિલ્ડ ઇટ રિપીટ સો ઓફન કે આપણને એકવાર મેલેરિયા થયો તો કદાચ ફરીથી મેલેરિયા થવાની શક્યતા અને અમે આગળ કહીએ છીએ કે નો વેર ઇન ધ મેડિસિન ઇટ રિપીટ સો ઓફન એઝ ઇટ ડઝ ઇન ઓપ્સેટિક્સ એનો મતલબ છે કે મેડિસિન એટલે તબીબી શાખામાં તબીબી વિજ્ઞાનમાં બધી જગ્યાએ કોઈ પણ ઇતિહાસનું પુનરાવર્તન થાય પણ જે સગર્ભાવસ્થાને લગતું છે કે ડિલિવરીને લગતું છે કે ઓપ્સિક્સ બ્રાન્ચને લગતું છે એ વસ્તુમાં તો વારંવાર પુનરાવર્તન થતું હોય છે એક વાર જો કાચી સુવાવડ થઈ તો બીજી વાર કાચી સુવાડની શક્યતા વધારે એકવાર જો બાળક ઊંધું હોય પેટમાં તો બીજી વાર બાળક ઊંધું થવાની શક્યતા વધારે એકવાર સુવાવડ પછી બહુ બ્લીડિંગ થયું લોહી પડ્યું વધારે પ્રશુ પ્રસૂતિ પછીનો રક્તસ્ત્રાવ એને કહીએ છીએ ગુજરાતીમાં તો આ વખતે વધારે મારો કહેવાનો મતલબ એટલો જ છે કે ઇતિહાસ જે આપણે વાત કરીએ હિસ્ટ્રી ટેકિંગ બહુ જ ધ્યાન આપીને બહુ જ સારી રીતે લેવાનું અમે ઘણીવાર અમારા ડોક્ટરો અમારી નીચે ભણતા અમારા જે સ્ટુડન્ટ હોય પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ ઉતાવળમાં લઈ લે અને પછી પેશન્ટને જ્યારે ખરેખર તકલીફ થાય તમે પૂછે કે બેન તને તો આ તકલીફ થઈ તો કે સાહેબ મને ગઈ સુવાવડમાં પણ આવું થયેલું ત્યારે પેશન્ટ દર્દી અમને કે બેન કે કે આવું થયેલું એટલા માટે આ વસ્તુ બહુ જરૂરી છે કે ખાલી પૂછવાનું જ છે અત્યારે આપણે કોઈ તપાસ કરતા નથી પણ એ ઇતિહાસ બરાબર લેવો જોઈએ ખાસ કરીને માસિકની તારીખ પૂછી લેવાની આગળ સુવાવડની બધી જ વસ્તુ જાણી લેવાની એ વસ્તુ આપણે પતી ગઈ પછી પ્રેગ્નન્સી કયું છે એટલે આપણે એનું નિદાન કેવી રીતે થાય તો પ્રેસ પ્રેગ્નન્સીનું નિદાન માટે શરૂઆતના તબક્કામાં એક સિમ્પલ પેશાબનો ટેસ્ટ હોય છે યુરિન ટેસ્ટ હવે ઘણા લોકોને આવડી ગયો છે ખબર હોય છે કે એની માટે સ્ટાન્ડર્ડ કીટ આવે છે એક પ્લાસ્ટિકની પટ્ટી આવે એમાં નાનું કુંડાળું હોય ત્યાં આગળ બે પેશાબના ટીપા ડ્રોપરથી નાખવાના અને એ ટીપાને લીધે જો પેલી લંબચોરસ પટ્ટીમાં બે લાઇન આવે એક લાઇન આવે ગુલાબી કલરની તો એને બાળક ન હોય પ્રેગ્નન્સી ન હોય અને બે લાઈન આવે તો પ્રેગ્નન્સી હોય એટલે અત્યારે આ યુરિન ટેસ્ટ પેશાબ ટેસ્ટ કરવાથી જ પેશાબનો પ્રેગ્નન્સી ટેસ્ટ કરવાથી પેશાબના બીજા ઘણા ટેસ્ટ હોય છે પણ પેશાબનું આ પરીક્ષણ કરવાથી તરત નિદાન થઈ શકે છે જો બે મહિનાનો ગર્ભ હોય તો અમે અંદરથી જે તપાસ કરી મેં સંભળાવ સમજાવ્યું હમણાં તમને પહેલાં મોડલ ઉપર કે ડૉક્ટર પાસે જાઓ ડૉક્ટર મોજા પહેરી બે આંગળીની અંદર યોની માર્ગમાં આંગળી મૂકી અને તપાસ કરે અને એમાંથી પણ ગર્ભાશય મોટું થયેલું અને પોચું પડેલું દેખાય એટલે અમે કહી શકીએ કે આ બે મહિનાનું બાળક છે બેન તમને બે મહિના અઢી મહિના જો અમારી તપાસમાં પણ અમને એમ લાગે કે કંઈક શંકા છે કે નથી બરાબર ખબર પડતી તો અમે સોનોગ્રાફી કરાવી આજકાલ સોનોગ્રાફીથી તરત જ ખબર પડી જાય કે ગર્ભ છે કેટલો છે કેવો છે રાઈટ અને સારો છે કે ખરાબ છે ગર્ભ બાળકનો વિકાસ બરાબર છે કે નહીં એ તરત જ ખબર પડે છે એટલે નિદાન માટે આ વસ્તુ જે આપણે સચોટ નિદાન કે યુરિન ટેસ્ટ સોનોગ્રાફી અને હાથની તપાસ એ પહેલાંની વાત મારે કહેવાની રહી ગઈ કે નિદાન માટે પહેલાં તો દર્દી અરે બહેન આવીને અમનેના લક્ષણોના ચિં એ જ કે મને આટલી આટલી તકલીફો થાય છે એના પરથી જ આપણને ખ્યાલ આવી છે કે માસિક ચડી ગયું સાહેબ એટલે એ પહેલી નિશાની છે કે જો વીસ વર્ષથી ઉંમરની બેન પરિણીત બેન એમ આવીને કહે કે ભાઈ અમને માસિક ચડી ગયું તો પહેલું નિદાન અમારું પ્રેગ્નન્સી સગર્ભાવસ્થા જ હોય ક્યારેક જ એવું હોય કે સાદું માસિક ચડી ગયું હોય કે બીજું કોઈ કારણ હોય નવ્વાણું ટકામાં તો બાળક જ હોય પછી કે મને ઉલટી થાય સવારની ઉલટીઓ ખાસ એક એની નિશાની છે પ્રગ સગર્ભાવસ્થાની કે ઉપકા ઉલટી થાય શરીરમાં પ્રેગ્નન્સીના લીધે બાળકની સાથે એક હોર્મોન્સ બને છે અને એ એચ સી જી એચ સી અને જી એ શબ્દનો બનેલો છે હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન આ એચસીજી નામનો હોર્મોન જે વધે એનાથી ઉલટી ઉપકા થતા હોય છે એટલે એ એક નિશાની છે બીજું પેશન્ટને ત્યાં ગર્ભાશય મોટું થાય બાળકના લીધે એટલે આગળ પેશાબની કોથળી હોય ગર્ભાશયની કોથળીની આગળ એના પર થોડી અસર થયા કરે એટલે બહેનને ઘડીએ ઘડીએ બાથરૂમ જવું પડે વારંવાર પેશાબ જવું પડે એ પણ એક નિશાની છે પછી છાતીમાં થોડું ભાર લાગે છાતીમાં દબાણ લાગે થોડું કારણ કે આ આવે સ્તન એના ધાવણ માટે તૈયાર થવાના છે ગર્ભ રહ્યો નવમા મહિને સુબાર થશે ત્યારે એમાંથી દૂધ ઉત્પન્ન થવાનું છે એના ફેરફારો હમણાંથી જ થવા માંડે એટલે પેશન્ટને થોડું છાતીમાં બહાર લાગે પેશાબ ઘડીએ ઘડે જવું પડે ઉબકા ઉલટી થાય થોડીક નબળાઈ લાગે થોડુંક શરીર ગરમ લાગે આ બધી સામાન્ય નિશાનીઓ છે લક્ષણો છે એ કોઈ રોગ નથી દરેક બહેનોને આ થાય એ બહેન અમને તમને ફરિયાદ કરે તો તમારે સમજી લેવાનું તમે યુરિન ટેસ્ટ જાતે પણ કરી શકો પેશન્ટ જા દર્દી જાતે પણ કરી શકે છે અને તમે તો બહુ જ સાદી વસ્તુ છે તમે તો એ તરત જ શીખી શકો અને કરાવી શકો કે બે ટીપાં પેશાબના નાખે તે નાના કુંડાળામાં તો લંબચોરસ પટ્ટીમાં એની બે પટ્ટીઓ આવે છે હવે આપણે એની જે શારીરિક પરીક્ષણ કરીએ તો ત્રણ મહિના વસ્તુ એવી છે કે ત્રણ મહિના પૂરા થાય ત્યાં સુધી પેટ ઉપરથી બાળકની તપાસ આપણે કરી ન શકીએ કારણ કે એ પેઢુના ભાગમાં અંદર જ હોય પણ ત્રણ મહિનાથી નવ મહિના સુધીનો જે બાળકનો વિકાસ છે તે બાળકનો વિકાસ પેટ ઉપરથી ખબર પડતું જાય છે ધીમે 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 બાળક પેઢુંથી ડૂટી સુધી ને ડૂટીથી પાસળી સુધી ગર્ભાશય મોટું થાય છે અને એના પરથી આપણે અંદાજે કહી પણ શકીએ કે ભાઈ આ છ મહિના છે કે સાત મહિના છે તમારી બુકમાં પણ એનો ચાર્ટ આપેલો છે અને એ પ્રમાણે પેટ ઉપરથી તપાસથી અમે એક ખરેખર માપી શકીએ છીએ હું તમને આ બુક બુકમાં બાસઠમાં પાના ઉપર છે અને બાસઠમાં પાના ઉપર આપણે જોઈએ તો આ હાડકાનો ભાગ છે જે ડોટેડ ભાગ છે એ હાડકાનો ભાગ છે પેલવીસ કહીએ સાથરનું થાપાનું હાડકું આખું અને એની ઉપર અહીંયા પેટ શરૂ થાય તો અહીંયા પેટ ઉપર ત્રણ મહિના પછી જ ખબર પડે ત્રણથી ચાર મહિના એટલે આ સોળ લખ્યા છે આંકડો એ સોળ અઠવાડિયા છે પછી અઠ્યાવીસ અઠવાડિયા લખ્યા છે આ ચોવીસ અઠવાડિયા છે વચ્ચે ત્યાં ડૂટી આવી જાય છે એટલે બારથી ચોવીસ અઠવાડિયા ડૂટી સુધી જાય બાળક ચોવીસથી બીજા છત્રીસ અઠવાડિયા સુધી પાસરી સુધી જાય રાઈટ આ સ્તન વિભાગ છે એની નીચે હડકાની પાછળીઓ હોય ત્યાં સુધી જ જગ્યા હોય પછી છાતી કહેવાય એટલે પેટમાં જ બાળક ગર્ભાશય મોટું થઈ શકે આ રીતે મહિને મહિને બાળ પેટ ઉપર બાળક મોટું થાય અને એના લીધે પેટ ઉપરની તપાસ પરથી અમને ખબર પડે પેટ ઉપરની આખી તપાસ આપણે કરીએ તો પેટ ઉપરની તપાસમાં બાળકના ધબકારા બાળકના ભાગ માથું બધું અમને ખબર પડી શકે એ અમે શારીરિક તપાસમાં કરીએ અને બાળકના ધબકારા માપી લઈએ પેશન્ટને અમે બહેનને પૂછીએ કે બેન બાળક તમને બરોબર ફરકે છે કે નહીં સાથે સાથે આ પેટની તપાસ પહેલાં આપણે એક મહત્વની વાત રહી ગઈ કે બહેનનું વજન કરવું જોઈએ એટલે વજન ઉપરથી જ આપણને ખબર પડે કે એનું વજન પિસ્તાલીસ પચાસ કિલો ઓછામાં ઓછું આવું છે એને બદલે જો આડત્રીસ કિલો ચાલીસ કિલો હોય તો એને પોષણ ઓછું મળતું હશે અને પોષણ ઓછું થયું હશે એને કદાચ હિમોગ્લોબિન પણ ઓછું હશે હિમોગ્લોબિનના ટકા અમે કરાવીએ એટલે ખબર પડે એટલે એના પરથી અને વજન નિયમિત રીતે કરવું કરતું રહેવું પડે કે વધતું રહેવું પડે દર પંદર દિવસે સ્વાભાવિક રીતે દર પંદર દિવસે એક કિલો વધવું જોઈએ અને એ પ્રમાણે મહિને મહિને બોલાવતા હોય તો બે કિલો વધવું જોઈએ આખી સુવાવડમાં લગભગ દસથી બાર કિલો વજન વધવું જ જોઈએ સુગર્ભાવસ્થામાં જો બહુ જ ઓછું વજન વધતું હોય તો એને બાળકનો વિકાસ અંદર કદાચ બરાબર ન પણ થતો હોય એના પરથી જ વજન કાંટા પરથી જ આપણને ખ્યાલ આવી જાય પેટની તપાસ તો પછી થઈ પણ એ પહેલાં જ આપણને ખ્યાલ આવી જાય એની સામે જો બહુ જ વજન વધી જાય તો એકદમ જ તો કદાચ એના કારણો ઘણા જોખમી હોઈ શકે કે એનું બ્લડ પ્રેશર વધી ગયું હોય એને સોજા આવી ગયા હોય ચરબી વધી ગઈ હોય કોઈક વાર જોડકા બાળકોમાં પણ એવું થાય છે કે પેટમાં બે બાળકોનો વિકાસ હોય ત્યારે પણ આ વસ્તુ શક્ય છે કે બહુ જ વજન વધી જાય અને એટલે વજન નિયમિત રીતે પ્રમાણસર વધે એ જરૂરી છે બહુ ઓછું નહીં અને બહુ વધારે નહીં હવે એવી રીતે ઊંચાઈ લઈ લેવાની ઊંચાઈ તો ઘડીએ ઘડીએ માપવાની જરૂર નથી પણ એક વાર પહેલી વાર આવે ત્યારે ઊંચાઈ માપી લેવાની એવું કહેવાય છે કે એકસો પિસ્તાલીસ સેન્ટીમીટરની ઊંચાઈથી ઓછી ઊંચાઈ હોય તો નીચે હાડકાનો ભાગ સાંકડો હોય એ વિકસિત દેશો માટે માપ બરાબર છે આપણે ત્યાં બહેનો માટે એકસો ચાલીસ સેન્ટીમીટર આપણે ગણીએ છીએ કે એકસો ચાલીસ સેન્ટીમીટરથી એની ઊંચાઈ ઓછી હોય તો એનો નીચે હાડકાનો ભાગ સાંકડો હોય કુદરતી રીતે એવું બને છે કે એનું બાળક પણ થોડું વજનમાં એકદમ પ્રમાણસર હોય ને એ પ્રમાણે માતાના હાડકાના ભાગમાંથી જન્મ થઈ શકે પણ ક્યારેક આ માતાને જો બાળક પેટમાં તંદુરસ્ત રહે ત્રણ કિલો સાડા ત્રણ કિલો તો નોર્મલ ડિલિવરી નીચે નોર્મલ યોની માગથી સુવાવડ થવાની શક્યતા ઓછી થઈ જાય છે અને આવી માતાઓને કદાચ પહેલેથી તમે નિદાન કરી શકો કે બેન તારું હાઈટ ઓછી છે તો તારે ડૉક્ટર પાસે જઈને તપાસ હાડકાની કરાવવી પડશે એ અમે અંદરના ભાગના ચેકઅપ કરીએ ત્યારે જ ખબર પડે કે હાડકાનો ભાગ સાંકડો છે કે નહીં અંદરની તપાસ કહીએ છીએ અમે અને એ પરથી અમને ખ્યાલ આવી જાય કે જો હાડકાનો ભાગ સાંકડો છે તો અમે કહીએ કે ના તારે બેન નોર્મલ સુવાવડ થાય એવું નથી તો ઓપરેશન સિઝેરિયન ઓપરેશન એને આપણે કહીએ છીએ પેટ ઉપરથી પેટ ચીરીને બાળક લે છે એ કરાવવું પડે અને એ પ્રમાણે જો હાડકાનો ભાગ નોર્મલ લાગતો હોય અને જો બાળક પણ એટલું વધારે તંદુરસ્ત ના હોય સાડા ત્રણ કિલો ચાર કિલોનું વજન તો તો કોઈ એને જોખમ તકલીફ કહેવાય નહીં એ જે વજન અને ઊંચાઈ માપ્યા પછી આપણે બ્લડ પ્રેશરમાં આપવાનું હોય છે તે બ્લડ પ્રેશર એક બહુ મોટી વસ્તુ છે કે એક સુવાવડમાં આ એક જોખમ એવું છે કે સુવાવડની બહેનોને જ થાય એટલે કે ત્રીસ વર્ષની આપણે બહેન કોઈ લઈએ તો ત્રીસ વર્ષની બહેનને જો વ્યવસ્થા ના હોય તો એને બ્લડ પ્રેશર નહીં થવાનું જે વારસાનું બ્લડ પ્રેશર હોય કે વારસાથી બાપાને દાદાને માસી મધરને ગ્રાન્ડ મધરને માતાને કે દાદીને બ્લડ પ્રેશર હોય તો વારસામાં ક્યારેક થાય અમુક લોકો વારસાગત આપણા હોય બ્લડ પ્રેશર ડાયાબિટીસ પણ એ પાંત્રીસ વર્ષ ચાલીસ વર્ષની ઉંમર પછી થાય પચીસ ત્રીસ વર્ષની બહેનોને કોઈ દિવસ એમને સગર્ભાવસ્થા દરમિયાન ના થાય પણ સગર્ભાવસ્થાને લીધે થતો કાંઈક રોગ છે કે સગર્ભાવસ્થામાં બ્લડ પ્રેશર વધી જાય અને જે બી થાય એટલે બે ચાર દિવસમાં બ્લડ પ્રેશર ઓછું થઈ જાય અને આ બ્લડ પ્રેશર કોઈક વાર બહુ જ જોખમ કરી શકે એના માતા પર વિપરીત અસરો થઈ શકે કે એને ખેંચ આવી જાય ખેંચ આવી જાય તાણ આવી જાય કહીએ અને તાણ આવી જાય તો એ બહુ ભયંકર રોગ કહેવાય અને ક્યારેક માતાનું મૃત્યુ પણ થઈ જાય કોકવાર આના લીધે મગજમાં હેમરેજ થઈ જાય કિડની ફેલ થઈ જાય એટલે ગર્ભાશયની અંદર મેલી છૂટી પડી જાય બાળક અંદરને અંદર મરી જાય એટલે આ બ્લડ પ્રેશર બહુ જ જોખમી વસ્તુ છે મેં તમને પહેલાં નહીં કહેલું પણ અત્યારે તમને સમજાવું કે માતા મૃત્યુદરની આપણે જે વાતો કરી રહ્યા છીએ કે ચારસો છે એક લાખ ડિલિવરીએ અથવા તો એક હજાર ડિલિવરીએ ચારનો છે દર એક મિનિટે એક માતા મૃત્યુ પામે છે આપણા દેશમાં એ બધી આપણે વાત કરીએ છીએ તો એના કારણો ચાર મુખ્ય છે પહેલું કારણ છે કે બ્લડ પ્રેશર બ્લડ પ્રેશરના લીધે માતાનું મૃત્યુ થાય એટલે બ્લડ પ્રેશર તો નિયમિત માપવું જોઈએ દરેક બેને કોઈ પણ જગ્યાએ જઈને બીજું છે કે સુવાવડમાં થતો ચેપ જો સારી રીતે ચોખ્ખી સુવાડ ના કરી હોય ઘરે સુવાડ હોય અને ધ્યાન ન રાખ્યું હોય તો ચેપના લીધે સેપ્ટિક ઇન્ફેક્શન ચેપ ત્રીજું કારણ છે કે રક્તસ્ત્રાવ એટલે બ્લીડિંગ બહુ થઈ જાય સુવાવડ પહેલાં કે સુવાવડ પછી આ ત્રણ કારણો મેં તમને જણાવ્યા કે બ્લડ પ્રેશરનું કારણ ચેપનું કારણ અને રક્તસ્ત્રાવનું કારણ હેમરેજ કહીએ અમે અંગ્રેજીમાં આ ત્રણ કારણ તો આખા દુનિયામાં બધી જગ્યાએ છે પણ ચોથું કારણ જે છે તે દુનિયામાં બધે નથી વિકસિત દેશોમાં વિકસેલા દેશોમાં નથી આપણા દેશોમાં છે તે છે પાંડુરોગ એનિમિયા લોહી ઓછું હોય એ તો બધાને જ એંસી ટકા લોકોને હોય છે અને એના લીધે પણ માતા મૃત્યુ વધારે થાય છે એટલે એ લોહીનું તપાસ પણ આપણે સારીની તપાસ પરથી થઈ શકે અમે માતાની આંખની તપાસ કરીએ એનું પોપચું નીચેનું ખેંચીએ અને અંદરની ચામડી જોઈએ આંખની તો એમાં કેટલી ફિકાસ છે એના પરથી કહીએ કે ભાઈ આંખ ફિક્કી છે જીભ બતાવવાની વાત કરીએ કે જીભ કેટલી ફિક્કી છે નખ બતાવવાની વાત કરીએ કે નખ કેટલા ગુલાબી છે આ નખ જીભ અને આંખ એ ત્રણ તપાસ પરથી ફિકાસની ખબર પડે અને ફિકાસ લાગે કે ન લાગે હિમોગ્લોબિનનું અમે ટેસ્ટ તો કરાવી જ લઈએ કારણ કે મેં કહ્યું એમ કે પાંડુરોગ બહુ કોમન છે બહુ જ સામાન્ય છે એંસી ટકા બહેનોમાં જોવા મળે છે એટલે એ તપાસ શારીરિક તપાસમાં જનરલ તપાસ થઈ કે બ્લડ પ્રેશરમાં આપ્યું વજનમાં આપ્યું ઊંચાઈ માપી આપણે જીભ જોઈ નખ જોયા આંખની તપાસ કરી પછી આપણે શારીરિક તપાસની વાત કરવાની હોય તો શારીરિક તપાસની પેટની તપાસ મેં પહેલાં કહી દીધું એ પ્રમાણે પેટ પરથી પાંચમા છઠ્ઠા સાતમા આઠમા નવમાં મહિને પેટ વધતું જાય અને એ ગર્ભાશય અમને ખબર જ પડી જાય આખી બાળકની તપાસ પણ ખબર પડે બાળક સીધું છે કે ઊંધું એ પણ અમને ખબર પડે અને એના માટે હું તમને બતાવું કે આ પૂરા મહિનાનું બાળક છે અને ઓકે આ હવે એક વસ્તુ એવી છે કે સગર્ભાવસ્થામાં બાળકનું માથું નીચે હોય માતાનું માથું ઉપર હોય આ માથાનું અહીંયા પછી માતાના પગ છે આ માથાનું હાડકું છે તો આ બાળકને માતાથી દૂર થવાનું છે એટલે માતાથી ઊંધું છે એમ તમે યાદ રાખો તો પણ ચાલે કે આ ઊંધું બાળક નથી માતાનું માથું ઉપર તો બાળકનું માથું નીચે નીચે માથું હોય એ સીધું બાળક કહેવાય જો આપણે આ તમને બતાવું આ ઊંધું બાળક છે આ માથું ઉપર છે એ બાળક ઊંધું કહેવાય એ ઊંધું બાળક એટલે જોખમ એને નીચેથી સુવાડ ના કરાય નીચેથી સુવાવડ થાય ત્યારે ગળા સુધીનું બાળકનો જન્મ થઈ જાય છે અને પછી માથું ભરાઈ જાય છે ગળા ફાંસો જેવું થઈ જાય અને એમાં પછી બાળક કદાચ હાથમાંથી ખોવાનો વારો આવે આવીને રડે જ નહીં મૃત્યુ પામેલું આવે એટલે અમે જ્યારે બી આ ઊંધું બાળક હોય ને તમારા કુટુંબમાં પણ કોઈને કદાચ થયું હોય તો ખબર પડી હશે કે તરત જ ડૉક્ટર સિઝરેનની વાત કરે કે આ બાળકને આપણે સિઝેરેનથી જ લેવું પડે એ રીતે આ આડું બાળક છે આ વસ્તુ બહુ ઓછી હોય છે એક બે ત્રણ ચાર ટકા જ હોય છે આડું હોય એક ટકાથી ઓછું ઊંધું હોય ત્રણ ચાર ટકા છન્નું ટકા બાળકો તો સીધા જ હોય છે માથું નીચે જ હોય છે અને એના માટે નોર્મલ ડિલિવરી જ શક્ય હોય છે જો આપણે સીઝનની વાત કરીએ તો એનો પણ એક ફોટો તમને બતાવી દઉં કે આ જે વાત છે કે આ માતાનું પેટ મોટું થયેલું છે સિઝેરન માટેનો હવે તો અમે આડા ટાંકામાં કરીએ છીએ એટલે પેઢુના ભાગમાં આટલો આડો ચેકો પેટ કાપવું જ પડે અને આ પહેલાંના જમાનામાં ઊભો ટાંકો મૂકતા હતા એટલે ડૂટીની નીચે આ રીતે ચેકો મૂકી અને ઓપરેશન કરે બેભાન કરીને કરવાનું હોય છે અને આ ગર્ભાશય છે પેટ કાપ્યા પછી આ ગર્ભાશય પણ જે હોય એમાં પણ આડો ટાંકો આવે એટલે તમે આ જુઓ બંને વસ્તુ તો આ પેટ કાપ્યું છે પેટના પડ બધા કાપો એટલે ગર્ભાશય આવે અને ગર્ભાશય અહીંથી કાપે આડું ત્યારે અહીંથી આખું બાળકને અમે સુવાવડ કરાવીએ છીએ અને આ તે સિઝરીન ઓપરેશન કહેવાય છે લગભગ પોણો કલાક કલાક ચાલતું ઓપરેશન છે અને મોટું ઓપરેશન કહેવાય છે એટલે આ વસ્તુ ક્યારે જરૂરી બને છે એના અમુક કારણો હોય છે એ આપણે અત્યારે ડિલિવરીની વાત નથી કરવાના એના માટે અલગ વિષય છે એટલે અત્યારે તો સગર્ભાવસ્થાની આપણે વાતો કરી રહ્યા છીએ તો શારીરિક પરીક્ષણ કર્યા પછી મેં કહ્યું એમ કે ત્રણ મહિના પછી જ પેટ ઉપરથી આપણને ખબર પડે તો ત્રણ મહિના સુધી અંદરની તપાસ કે જે અમે મોજા પહેરી અને યોની માર્ગમાં બે આંગળી મૂકીને તપાસ કરીએ કે દોઢ મહિનાનું છે કે બે મહિનાનું બાળક છે તો એ રીતે આપણને અંદરની તપાસ ખબર પડે છે હવે આ માતાની તપાસ થઈ ગઈ તો હવે એને અમે શું સલાહ આપીએ અવસ્થામાં આપણે સલાહમાં શું આપવાની એક તો સ્વાભાવિક છે કે સ્વચ્છતા માટે કહી દેવાનું કે એને સ્વચ્છતા રાખે તો એને કોઈ પણ જાતનો ચેપ ન લાગે દરરોજ સ્નાન કરવું જોઈએ નખ કાપેલા રાખવા જોઈએ બીજું કે એને થોડી કસરત માટે સામાન્ય કસરત બહુ જ વધારે પરિશ્રમવાળું કામ ન કરી શકે પણ તમને ખબર હશે કદાચ કીધું હોય કે આઠમા મહિને જો બધું નોર્મલ હોય તો કે બેન તમે ચાલતા રહો સાંજે ચાલવા જાઓ તો સુવાવડના માં સહેલું બને છે સુવાવડ સહેલાઈથી થાય છે બાળક સીધું રહે છે એટલે એ પ્રમાણે આપણે વાત કરીએ તો થોડી કસરત તરીકે થોડી કસરત શરીરને લૂઝ કરવાની કસરત રિલેક્સેશન એક્સરસાઇઝ કરીએ છીએ કે એને સુવાવડ વખતે જે દર દર્દ થતું હોય દુખાવો થતો હોય એ માતા સહન કરી શકે એના માટે પણ આ કસરત અને ફિઝિયોથેરાપી જરૂરી છે આરામની વાત કરીએ કસરત તો ખરી પણ સાથે આરામ નોર્મલ બીજા બહેનો એની ઉંમરના હોય એ એના કરતાં વધારે કરવો જોઈએ એટલે દરરોજ બે કલાક પણ ઊંઘ આવે કે ન આવે સૂઈ રહેવું જોઈએ દિવસે અને આઠ કલાક રાત્રે આરામ કરવો જોઈએ ખોરાક બહુ મહત્ત્વનો છે સમતોલ આહાર પૌષ્ટિક આહાર જોઈએ માતા જો પચાસ વરસ પચાસ કિલોની ઉંમર પચાસ કિલોનું વજન હોય તો માતાને એ વખતે લગભગ બાવીસસો કેલર કિલો કેલરીની જરૂર હોય છે પણ જો માતા સગર્ભા બને તો તરત જ ત્રણસો કિલો કિલો કેલરી એની રિક્વાયરમેન્ટ વધી જાય જરૂરિયાત વધી જાય એટલે બાવીસસોના બદલે પચીસસો કિલો કેલરી એને જરૂર હોય છે એ દરમિયાન ખોરાક લેવાની અને આ જે વધ્યું તે ખાસ પ્રોટીનમાંથી લે તો વધારે સારું નોર્મલી પચાસ કિલો વજન હોય એટલે પચાસ ગ્રામ પ્રોટીન રોજનું લેવું જ જોઈએ એટલે એ એના આર્થિક પરિસ્થિતિ પ્રમાણે શું ખાઈ શકે છે તે પ્રમાણેની તમારે સલાહ આપવી જોઈએ કે સસ્તું પ્રોટીન કયું છે તે વસ્તુ એ ખાઈ શકે એ સિંગ ચણા ગોળ પણ બહુ મહત્વના વસ્તુ છે સિંગ ચણા પણથી બહુ સસ્તા અને છતાં પ્રોટીન સારું મળી શકે રોજ કઠોળ ખાઈ શકતું હોય તો સારું દૂધ નિયમિત લેવું જોઈએ ખાસ ફરી ફરીને વાત એ પર જ આવે છે કે પાંડુ રોગ એટલે આપણે ત્યાં એનિમિયા વધારે છે હિમોગ્લોબિન ઓછું છે તત્વ ઓછું છે એ તત્વ તેને બદલી દે બને હિમોગ્લોબિન તો તત્વ કયા ખોરાકમાંથી મળે છે લીલા શાકભાજી ખાસ કરીને મેથી પાલક તાંદળજો સરગવો રીંગણ લીલા શાકભાજી ભાજી ખાસ એ બધા એમને ખાવાની વધારે સલાહ આપવી જોઈએ સાથે સાથે બાજરી અને રાગી ઘઉંમાં પણ ઘઉંમાંથી પણ બને છે પણ બાજરી અને રાગીમાંથી પણ જો આ વધારે તત્વ બને છે જો ફળની વાત કરીએ તો કેળા સફરજનમાંથી થોડા પ્રમાણમાં મળે છે અને જો આપણે માંસાહારી ખોરાકની વાત કરીએ જે લોકો માંસાહારી તો એમને યકૃત મરઘી ચિકન મટનમાંથી પણ મળી શકે છે ઈંડામાંથી મળે પણ થોડું ઓછું મળે છે એટલે લોહ તત્વ વધારે મળે એ ખાસ કહેવું જોઈએ કે એ વસ્તુ એને લેવી જોઈએ કેળામાંથી સારું લો તત્વ અને કેલ્શિયમ બંને લોકોને બધી માન્યતા ખોટી હોય છે કે રીંગણું ખાવાથી બાળક કાળું આવે કેળા ખાવાથી બાળક ચોંટી જાય દૂધ પીવાથી માળકને આજુબાજુ મલાઈ વધી જાય આ સદંતર ખોટી માન્યતા છે કોઈ જાતનું રીંગણાના લીધે બાળકના શરીરનો કલર કે ચામડીનો કલર હોતો નથી એ તો વારસાગત જ હોય છે માતા અને પિતાનો વારસો જેમાં આવે જે પ્રમાણે એનું એ પ્રમાણેની ચામડી જ આવે અથવા તો કોઈવાર જે જિનેટિક ચેન્જીસ થતા હોય છે એ પ્રમાણે નવું આવી શકે પણ રીંગણાંને એને કોઈ સંબંધ નથી એટલે અમુક માન્યતાઓ આપણે કહી શકીએ કે વૈજ્ઞાનિક રીતે ખોટી છે કદાચ અમુક માન્યતાનો રિવાજ હોય છે કે આપણે મેથીના લાડુ ખવડાવે તો સારું ના ભાવે કડવા લાગે પણ મેં કહ્યું એમ એમાં તત્વ મળતું હોય એટલે અમુક રીત રિવાજો આપણા કામના પણ છે અમુક આપણા નકામા પણ છે કે જે આપણે સલાહ આપી જોઈએ કે એવું માનવાની જરૂર નથી એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી ખાસ કરીને ખોરાકમાં એવું કે પેશન્ટને શરૂઆતમાં તો ઉલટી જ થતી હોય બે મહિના એટલે લઈ ન શકે એટલે જ્યારે ત્યારે એમ કહેવાનું કે અત્યારે તો બાળક અંદર માત્ર લખોટી જેવડું જ હશે એટલે એને કોઈ બહુ તમે નહીં ખાઈ શકો તો ચિંતા નહીં કરવાની અને જે પણ ઉપકા ઉલટી થતા હોય તો જેટલું ભાવે એટલું ખાવાનું અને ઓછું ખાવાનું ચોથા મહિના પછી જ્યારે ઉપકા ઉલટી ઓછા થઈ જાય ત્યારે સરસ ખોરાક લઈ શકે છેલ્લે છેલ્લે પાછું અપચા જેવું થતું હોય પૂરું ગર્ભાશય મોટું હોય એટલે આંતરડા પર દબાણ આવે તો બહુ પૂરા પેટ ન જમી શકે તો દિવસમાં બેના બદલે ચાર ટાઈમ થોડો થોડો ખોરાક ખાવો જોઈએ તીખું તળેલું ઓછું ખાવું જોઈએ પૌષ્ટિક આહાર લેવો જોઈએ ખાસ કરીને પ્રોટીન દૂધ લીલા શાકભાજી અને ફળો વધારે લેવા જોઈએ અને એ વધુ જરૂરી છે આપણે નિયમિત તપાસની વાત થઈ ગઈ કોઈ જાતની કૂટેવો માટે તો તરત નાચ પાડી દેવી જોઈએ આપણા દેશમાં ઓછું છે પરદેશોમાં કદાચ દારૂ પણ પીતા હોય છે બહેનો તો એ તો સવાલ જ નથી આપણે ત્યાં પણ છીકણી તમાકુનું સેવન ખાસ જરૂરી છે અને અમુક જે શાકભાજી વેચતા હોય છે બહેનો એ લોકોને બીડી પીવાની તો એ આપણે ન ના પાડવી જોઈએ એના લીધે બાળકનો વિકાસને વજન ઓછું થઈ જાય છે કાચી સુવાવડ પણ થઈ જાય છે એટલે આ કૂટે તો સ્વાભાવિક રીતે ના જ પાડવી જોઈએ સગર્ભાવસ્થા દરમિયાન તો એના પર રોગ હોવો જ જોઈએ આમ પણ સારી નહીં જિંદગીમાં દવાઓ તમે કહી આપો બધાને ખબર જ હોય છે કે આયનની ગોળીઓ લો તત્વની ગોળીઓ તો આપવાની જ પણ પહેલાં ત્રણ મહિના ન આપીએ કારણ કે મેં કહ્યું એમ કોઈ પણ દવા પહેલા ત્રણ મહિના ખરાબ અસર કરે તો ફોલિક એસિડ નામની એક આવે છે એ જ પહેલાં ત્રણ મહિનામાં આપવાની એ છે ને એક જાતની ખોડ અટકાવે એટલે એ બહુ જરૂરી છે ફોલિક એસિડ એક વિટામિન છે અને એ આપવાની અને પછી આપણે જે આપીએ ફોલિક એસિડ પછી તે ચોથા મહિનાથી લો તત્વની ગોળી અને છઠ્ઠા સાતમા મહિનાથી કેલ્શિયમની ગોળી ત્રણ જ ગોળી ખાસ જરૂરી છે કે ફોલિક એસિડ પહેલાં બીજા તબક્કાથી આયન અને મોડા મોડું ત્રીજા તબક્કાથી કેલ્શિયમ એટલે આયન એટલે લો તત્વની ગોળી આયન કેલ્શિયમ અને ફોલિક એસિડ આ ત્રણ શબ્દો તમારે યાદ રાખવાના છે એ દવાઓ બહુ જ સરકાર મફત આપે છે દરેક સગર્ભા બહેનોને પહોંચી શકે એટલા માટે કયા તમારે રસી આપવાની તો ખાસ ધનુરની રસી ધનુર એક એવો રોગ છે કે સુવાવડમાં ગમે તેવું ધ્યાન રાખીએ ત્યારે તો પણ ક્યારેક એવા પરિબળો ઉત્પન્ન થતા હોય છે કે ચેપ લાગી શકે એટલે ન લાગે એટલા માટે માતાને તો તમે ધનુની રસી આપી દો તો માતાને એના શરીરના લોહી દ્વારા બાળકને પણ એને એનું રક્ષણ મળી શકે એટલા માટે બાળકને પછી આપણે જન્મ્યા પછી તો આપણે વાત કરી કે શિશુને પછી ત્રિગુણી રસી આપવાના જ છીએ અને એમાં ધનુની રસી આવી જ જાય છે પણ ત્યાં સુધી જ્યારે બાળકને પોતાની રસીને પોતાનું રોગપરિક પ્રતિકારક શક્તિ વધે ત્યાં સુધી આ ખૂબ જરૂરી છે એટલા માટે ધનુની રસી એક ખાસ એક જ ઇમ્પોર્ટ બહુ જ મહત્ત્વની રસી છે બીજી રસીનું અત્યારે તમારા જરૂરી નથી ધ્યાન રાખવું બ્લડ ટેસ્ટ કયા કરાવવા જોઈએ સગર્ભાવસ્થામાં એટલે આ બધું દરેક બહેનોને કરાવવાની વાત છે એટલે એક તો લોહીના કેટલા ટકા છે હિમોગ્લોબિન બીજું લોહીનું ગ્રુપ બહુ જ મહત્ત્વનું છે ગ્રુપ ચાર જાતના હોય છે એ ગ્રુપ બી ગ્રુપ એ બી ગ્રુપ એ બી ભેગો શબ્દ છે ઓ ગ્રુપ આ ચાર લોહીના ગ્રુપ હોય છે અને એમાં આરેચ કરીને એક તત્વ છે એના પ્રમાણે પોઝિટિવ કે નેગેટિવ એટલે આઠ ગ્રુપ થયા બસ દુનિયામાં મોટા આઠ ગ્રુપ ગણવાના એ પોઝિટિવ એ નેગેટિવ બી પોઝિટિવ બી નેગેટિવ એ બી પોઝિટિવ એ બી નેગેટિવ અને ઓ પોઝિટિવ ઓ નેગેટિવ મહત્ત્વનું એટલું છે કે નેગેટિવ ગ્રુપ આપણા બધા માટે મહત્વનું છે ઇવન વિદ્યાર્થી મિત્રો જે પુરુષો ગણી શકીએ આપણે ભવિષ્યના એને માટે પણ હું એમ કહું છું કે નેગેટિવ ગ્રુપ એટલા માટે મહત્ત્વનું કે જ્યારે આપણને કંઈ પણ એક્સિડન્ટ થયો કે કોઈપણ કારણથી લોહીની જરૂર પડી તો દુનિયામાં નેગેટિવ ગ્રુપ પાંચ ટકા લોકોનું જ છે એટલે એનો સપ્લાય ઓછો છે કે આપણે જરૂર પડે ત્યારે જલ્દી મળે નહીં એટલે જેને જેને બી નેગેટિવ ગ્રુપ હોય જે પણ છોકરા છોકરીઓને કે બહેનો અને ભાઈઓને તો એ બધાએ સરસ ખોરાક હંમેશા નિયમિત લેવો જોઈએ અને બે ત્રણ વર્ષે એક હિમોગ્લોબિન ટેસ્ટ કરાવીને ચેક કરી જ લેવાનું કે આપણું લોહી સારું છે કે પાંડુરોગ નથી એનિમિયા નથી સગર્ભા અવસ્થામાં એક વધારાની તકલીફ છે કે નેગેટિવ ગ્રુપ હોય તો બાળકનું ગ્રુપ એના પપ્પા તરીકેનું પણ આવે એટલે બા જો એના બેનના હસબન્ડનું ગ્રુપ જો પોઝિટિવ હોય પિતાનું ગ્રુપ પોઝિટિવ હોય તો બાળકને પોઝિટિવ ગ્રુપ આવી જાય અને માતાનું નેગેટિવ ગ્રુપ હોય તો તકલીફ થાય છે તો શું થાય કે બાળકને પહેલાં બાળકને તો અસર ન થાય પણ એ બાળકનું પોઝિટિવ તત્વ થોડું માતાને અસર કરી ગયું હોય તો એમાં તકલીફ એવી થાય છે કે માતાના શરીરમાં અમુક તત્વો પેદા થાય છે અને બીજી વાર જો માતા સગર્ભા બને અને એમાં જો માતાને પાછું પોઝિટિવ બાળક રહે આ બ્લડ ગ્રુપ પોઝિટિવ વાળું એ પોઝિટિવ કે બી પોઝિટિવ જે ગણો હોય તો એના લોહીનું પાણી થઈ જાય બાળક અંદરને અંદર ખલાસ થઈ જાય એટલે એક સગર્ભા અવસ્થામાં લોહી ગ્રુપની એક બહુ વધારાની વિશેષતા છે અગત્યતા છે તે તે તમારે સમજવું જોઈએ કે આરે નેગેટિવ ગ્રુપ આવે કોઈ પણ જાતનું બી નેગેટિવ ઓ નેગેટિવ એ બી નેગેટિવ તો એને તમારે સમજાવી દેવાનું કે બેન તારી સુવડતું કોઈ જાતની હોસ્પિટલમાં કરાવે તો જ સારું કે તને બાળક માટે બી જરૂરી છે અને તને લોહીની જરૂર પડે તો તરત જ ક્યાંક હોસ્પિટલમાં હોય તો તરત વ્યવસ્થા થઈ શકે આ ત્રણ નાના ટેસ્ટો મેં તમને કહ્યા કે હિમોગ્લોબિન જરૂરી છે દસ ગ્રામથી આમ સુવાડમાં એવું થાય કે થોડું લોહી ઓછું થાય જ એટલે બાર ગ્રામ આપણે નહીં રાખીએ એની નીચેની હદ એનાથી બાર ગ્રામથી ઓછું તો તો ઘણા બધાનું આવી જાય સો એ સો ટકાનું હું કદાચ કહી શકું પણ દસ ગ્રામથી ઓછું લઈએ તો પાંડુ રોગ ગણવો જોઈએ અને એ પ્રમાણે દવા કરવી જોઈએ મેં કહ્યું એમ સિત્તેર એંસી ટકા ને આઠ નવ ગ્રામ જ હોય છે બીજો બ્લડ ગ્રુપનો ટેસ્ટ ત્રીજો પેશાબનો ટેસ્ટ સાદો ટેસ્ટ પેશાબનો આપણે પેલો પ્રેગ્નન્સી ટેસ્ટ કરેલો એવો નહીં પેશાબનો ટેસ્ટમાં કે જંતુઓ છે કે નહીં પેશાબમાં પ્રોટીન જાય છે કે નહીં પેશાબમાં શુગર એટલે ખાંડ જાય છે કે નહીં ડાયાબિટીસની થોડી અસર થાય સગર્ભાવસ્થા એવી છે કે દરમિયાન એક બ્લડ પ્રેશરની આપણે આગળ વાત કરીએ કે બ્લડ પ્રેશર એટલા પૂરતું જ થાય સગર્ભાવસ્થાના છ મહિના કે નવ મહિના પછી બ્લડ પ્રેશર નોર્મલ થઈ જાય એવી રીતે ડાયાબિટીસ પણ થાય કે પૂરતું જ થાય પછી એને નોર્મલ થઈ જાય પછી એને ડાયાબિટીસ ના થાય પછી એને કોઈ દવાની જરૂર ના પડે જેવી ડિલિવરી થઈ એટલે બધું પતી ગયું પણ એ દરમિયાન જે વસ્તુ થાય ત્યારે એની દવા કરવી બાળકને કંઈ અસર નથી થતી એ જોવું એ ધ્યાન રાખવું એટલા માટે આ જરૂરી છે કે એને યુરિન ટેસ્ટ પેશાબ ટેસ્ટ કરાવવો પડે પેશાબમાં જો જંતુ હોય પેશાબનો ચેપ થયો હોય તો એને કાચી સુવાડ થઈ જાય એટલે પેશાબમાં ચેપ છે કે નહીં એક જોવાનું પેશાબમાં ખાંડ છે કે નહીં સુગર ડાયાબિટીસ અને પેશાબમાં પ્રોટીન એ ક્યારે જાય પ્રોટીન પેશાબમાં કે જ્યારે પેલું બ્લડ પ્રેશરનો રોગ થાય ને તાણનો રોગ ખેંચાવવાનો રોગ ત્યારે એટલે આ ત્રણ પેશાબનો ટેસ્ટ જરૂરી છે આ ત્રણ તો બરાબર છે હવે લગભગ એ કાયદેસર જેવું જ ગણો થઈ ગયું છે કે એચઆઈવી ટેસ્ટ માતાનો કરીએ છીએ કારણ કે માતાના એચઆઈવી ટેસ્ટના લીધે અમે જો માતાને એચઆઈવી પોઝિટિવ આવે એક ટકા બહેનોને આજે હું સિવિલ હોસ્પિટલમાં કામ કરું છું તો અમારો અનુભવ છે કે એકથી બે ટકા બહેનો સગર્ભાવસ્થામાં અત્યારના સમયમાં પોઝિટિવ હોય છે એચઆઈવી અને એચઆઈવી એટલે એક એવો રોગ છે કે એ બાળકને માતાના વારસામાં મળી જાય બાળકનો કોઈ દોષ નહીં પણ માતામાં રોગ હોય તો લોહીદ મારફતે એનામાં જ પહોંચી જ જાય એટલે એવું સો માતાઓમાંથી ત્રીસ બાળકોને પહોંચે ત્રીસ ટકા છે આ એટલે ત્રીસ ટકાને અટકાવવા માટે માતાને તમે દવાઓ અમુક આપો અને ધ્યાન રાખો તો એ ત્રીસ ટકા ઘટી જાય અરેશભાઈ આજ વિષયને લગતો એક પ્રશ્ન આપણી પાસે સ્ટુડિયો પર છે કે એચઆઈવી પોઝિટિવના દર્દીની ડિલિવરી પહેલાં અને પછી કઈ કાળજી લેવી તો સાથે સાથે એ પણ લઈ લઈએ સરસ આ એક પ્રશ્ન આવેલો છે કે એચઆઈવી પોઝિટિવ દર્દીના સુવર્ણ પહેલાં અને સુવર્ણ પછી કઈ કાળજી લેવી તો સુવાવડ પહેલાં એચઆઈવી મેં કહ્યું એમ કે જોખમ માતાને તો થોડુંક એચઆઈવીના રોગના લીધે હોય જ એચઆઈવી એટલે હ્યુમન ઇન્ફ ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ એટલે રોગ પ્રતિકારક શક્તિ ઓછી કરવાનો એક વાયરસનો રોગ જીવાણુનો રોગ એને લાગુ પડેલો માતાને અને એ માતાને હવે ભવિષ્યમાં બધા રોગો જલ્દી જલ્દી થવા મળશે ટીબી જેવા રોગો કે આગળ બીજા ચેપ ન્યુમોનિયાને એ બધા એ વાત અલગ છે પણ અત્યારે તો એ સીધા જ જીવાણું બાળકમાં જતા રહે છે એટલે બાળકને એ રોગ થાય છે તો એ અટકાવવા માટે માતાને ટ્રીટમેન્ટ કરવા માટેની ગોળીઓ હોય છે કે ઝૂડોવિડિન નામની હોય છે એ ઝેડ ટી એ ટુ ઝેડ આપણે જેમ ગણીએ ને તો એ ટુ ઝેડને બદલે એ ઝેડ ટી એ શબ્દ ઇન શોર્ટ ફોર્મ છે તો એ ગોળીઓ જે આપીએ છીએ અમે ગોળીઓ સો મિલીગ્રામની આવે ને દિવસમાં પાંચ વાર આપવી પડે એના બધા જુદા નિયમો છે કે કઈ રીતે કેટલી દવા હવે તો એક દવા નથી આપતા સાથે સાથે બે કે ત્રણ દવાનું મિશ્રણ કરીને જ આપે છે આ દવા જો માતા વહેલાથી લઈ લે ચોથા મહિનાથી લેવા માંડે ત્રણ મહિના તો આપણે દવા આપતા નહોતા ચોથા મહિનાથી આ દવા લઈ લે તો આ બાળકને એ માતાના બાળકને કોઈ એચઆઈવી થતો નથી મીન્સ બહુ ઓછો થઈ જાય છે બે ટકા પાંચ ટકાથી ઓછો થઈ જાય છે એટલે નવ મહિના દરમિયાન એને અમે મેડિકલ ડૉક્ટર પાસે મોકલીએ અમે સ્ત્રીરોગ નિષ્ણાત એ મેડિકલ ડૉક્ટરને આ દવા ચાલુ કરે દવા ચાલુ કરે તો દવાની અસર આડઅસર ના થાય એટલા માટે અમુક લોહી ટેસ્ટ કરાવે એને સીડી ફોર કાઉન્ટ કે છે એટલે અમુક સફેદ કણો આપણે જેમ રક્ત કણો કહીએ એમ શ્વેત કણોનો પ્રમાણ અમુક જોવું પડે કે ઓછા નહીં થઈ ગયા ને તો દવાની આડઅસર નથી ને અને અમુક એને જરૂર લાગે કે બહુ જ એને રોગ થવા માંડ્યો છે તેને ભારે એન્ટીબાયોટિક્સ આપવી પડે હવે આ માતાનું બરાબર નિયમિત તપાસને સારું પ્રોટીનનો ખોરાક આપીએ વિટામિન્સ આપીએ જરૂરી છે બીજી માતા કરતા અને વિટામિન્સ વધારે જરૂર પડે અને સુવાવડ વખતે એવું છે કે બને ત્યાં સુધી જો આ માતાએ બરાબર આખળ આવી બધી એચઆઈવીની ગોળીઓ ખાધી હોય તો વાંધો નહીં પણ જો ન ખાધી હોય તો સિઝેરિયન કરો તો ઓછામાં ઓછો શક્યતા છે માતામાંથી બાળકમાં રોગ જવાની પણ આપણા દેશમાં સિઝરન માટે જલ્દી લોકો તૈયાર નથી હોતા એટલે અમારે ઘણીવાર ડિલિવરી પણ કરાવવા ડિલિવરી પણ કરાવવી પડે છે અને ડિલિવરી કરાવવામાં એક વસ્તુ એવું કે ડૉક્ટરે પોતે ધ્યાન રાખવું પડે કે ભાઈ પોતે જ એ જે ડિલિવરી સાથે બાળકની આજુબાજુ પાણી હોય છે એ પાણી પણ જો છંટકાય અને આંખમાં જાય કે આ આપણા ડૉક્ટરને કે નર્સના એમાં જાય શરીરમાં તો કદાચ રોગ લાગવું પડે એટલે અમે એના માટે અમારા માટે સ્પેશિયલ કીટ હોય છે સ્પેશિયલ કીટ શબ્દ એટલે એમાં બધા સાધન હોય તો અમે આખું પ્લાસ્ટિકનું પહેરીએ આમ બખતર જેવું તમને એમ લાગે કે આ પેલા ખગોળશાસ્ત્ર એસ્ટ્રોનેટ જેવા લાગે છે કે બીજા ગ્રહ પર જવા તૈયાર થાય એટલા બધા સાધનો અમે પહેરીએ ડબલ મોજા પહેરીએ માથા પર આખો મોટો માસ્ક હોય આખું ખાલી આપણે ડૉક્ટરનો માસ્ક નહીં આખું જ કવર હોય બૂટ અમારા ઠેઠ ઢીચણ સુધીના હોય ગોગલ્સ અમારા બહુ જ ભારે હોય પ્લાસ્ટિકના સાદા ગોગલ્સ અને પ્લાસ્ટિક પહેર્યું હોય એટલે અમને રોગ ના લાગે માટે અમે ધ્યાન રાખીએ છીએ પછી

સરસ તમારો સવાલ છે કે પ્રથમ તબક્કામાં બ્લડ પ્રેશરનું પ્રમાણ કેટલું હોવું જોઈએ હવે એ એ આજે મારે ખાલી પ્રાથમિક તમને પરિચય આપવાનો હતો એટલા માટે આપણે એને વિસ્તૃત ચર્ચામાં ન લીધું બ્લડ પ્રેશર કે રક્તદાબ ગુજરાતીમાં શબ્દ અઘરો છે આપણે બ્લડ પ્રેશર તરીકે જ બધાને જાણીતો છે એટલે આપણે બ્લડ પ્રેશર જ બોલશું એ બ્લડ પ્રેશરનો રોગ જે મેં તમને કહ્યું એ વીસ અઠવાડિયા પછી થાય છે એટલે વીસ અઠવાડિયા પછી જ આ રોગ જેને થવાનો હોય દસ ટકા બહેનોને થાય સગર્ભાવસ્થામાં કે બીપી વધી જાય એટલે ખાસ પાંચ મહિના પછી એક બહેનનું બ્લડ પ્રેશર સરખું આપવું જ જોઈએ અને એ દસ ટકા બહેનોને વધી જાય ને એના લીધે કદાચ ભારે જોખમો થઈ શકે ખેંચ આવે કિડની પર અસર થાય મગજમાં હેમરેજ થાય બાળકને તકલીફ થાય વીસ અઠવાડિયા પહેલાં તો બ્લડ પ્રેશર નોર્મલ જ રહે મોટાભાગની બેનોનું જો વીસ અઠવાડિયા પહેલાં ધારો કે ચૌદમાં અઠવાડિયે એનું બ્લડ પ્રેશર વધારે આવ્યું તો એને બ્લડ પ્રેશરનો સુવાવડનો રોગ નથી એને બીજો કોઈ રોગ બ્લડ પ્રેશરનો છે એમ સમજી લેવાનું કે એને કિડની ખરાબ હતી એટલે એને પહેલેથી જ બ્લડ પ્રેશર છે સગર્ભાવસ્થા રહી એ પહેલાં તો પણ હોઈ શકે કે સગર્ભાવસ્થામાં ચાલુ થયો પણ આ સગર્ભાવસ્થાવાળો હોય ને તો વીસ અઠવાડિયા પછી જ થાય એટલે તમારો પ્રશ્ન છે કે પહેલા તબક્કામાં તો એ નોર્મલ જ હોય બ્લડ પ્રેશર કદાચ એને બહુ ઉલટીને બહુ ઉપકાર થતું અને ખાઈ ના શકતી હોય તો એકાદ દિવસ એનું બીપી થોડું ઓછું થઈ જાય થોડુંક દસ વીસ ઓછું થઈ જાય નોર્મલી આપણું બ્લડ પ્રેશર એમ કહીએ કે એકસો વીસ એંસી હોવું જોઈએ ઉપરનું એકસો વીસ ને નીચેનું બ્લડ પ્રેશર એંસી અને અમે એમ કહીએ કે સો સિત્તેરથી ઓછું હોય ઉપરનું સોથી ઓછું થઈ જાય અને નીચેનું સિત્તેરથી ઓછું થઈ જાય તો ઓછું બીપી લો બીપી કહેવાય એવું થઈ ગયું અત્યારે આપણે જોખમ છે હાઈ બીપીનું કે બીપી વધી જાય છે અને એ વીસ અઠવાડિયા પછી જ વધે અને જે દસ ટકા બહેનોને જ વધે છે નેવું ટકા ન થતું નેવું ટકાને તો થોડુંક ઘટે છે બે કે ચાર દોરા ઘટે છે એટલે એકસો વીસ એંસીના બદલે એકસો સોળ કે એકસો ચૌદ થાય છે એટલે પહેલાં તબક્કામાં કોઈ ફેરફાર થતો નથી આપણે એચઆઈવીની વાત કરતા હતા કે બંને ત્યાં સુધી સીઝેરિયન કરવાનું બને ત્યાં સુધી બાળકને જન્મ પછી માતાનું ધાવણમાં પણ એચઆઈવી થઈ શકે એટલે ધાવણ આપવાની ના પાડતા હોઈએ છે જે વિકસિત દેશોમાં પણ આપણા દેશમાં જો ધાવણ ના આપે તો ધાવણના ફાયદા જતા રહ્યા અને ધામણ ન આપે ને સાથે જો આપણે એમ કહીએ કે ઉપરનું દૂધ આપે બોટલમાંથી અને એમાં તો બોટલ જો બરાબર સાફ ના રાખી હોય તો બોટલમાં ચેપ લાગે ને એના લીધે બાળકને ઝાડા થઈ જાય છે ને શ્વાસની તકલીફ થાય છે ને એ બધું એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને વિશ્વ આરોગ્ય સંસ્થાએ તો એવું જ કીધું કે આપણા દેશમાં તો પેલું ધાવણમાંથી થોડાક જીવાણું જશે તો જશે ભલે વાયરસ એચઆઈવીના પણ ધાવણ તો આપો ધાવણના ફાયદા એટલા બધા છે કે નુકસાન એનાથી આપણને એટલું બધું નથી બાકી વૈજ્ઞાનિક રીતે જોઈએ તો અમે ના જ પાડીએ કે દરેક બેનને સિઝરનથી જ કરાવવું જોઈએ ડિલિવરી અને દરેક બેનને એ પછી ધાવણ નહીં આપવાનું બાળકને ઉપરનું ફીડિંગ જ આપવાનું આ એચઆઈવી ની વાત આવી એટલે કે અમારે ત્યાં બહુ સારો કિસ્સો બનેલો કે એચઆઈવી હજી લોકોમાં જો સભાનતા ના હોય તો જરા ગભરાતા હોય એટલે અમારે તો સિવિલ હોસ્પિટલમાં બહુ જ દર્દીઓ આવે આજે હું તમને કહું કે દર અઠવાડિયે બે ત્રણ અત્યારે પ્રમાણે એટલું છે કે દર અઠવાડિયે બે સુવાવોર્ડ એવી થાય છે શરૂઆતના બે ત્રણ વર્ષ પહેલાંની વાત હતી અને પેશન્ટોને પણ થોડા ડૉક્ટરો કે બીજા લોકો આમ થોડા દૂર રાખે કે ભાઈ એચઆઈવી છે એચઆઈવી પોઝિટિવ એવું અમે તો કરી ના શકીએ અને અમે ક્યારેય કરતા પણ નથી એક દર્દી અમારે ત્યાં દાખલ થયું સિવિલ હોસ્પિટલની સુવાવોર્ડની રૂમમાં અને દર્દીની સાથે એના ફાધર હશે ને ફાધર જરા સ્ટ્રોંગ હશે જોરદાર એટલે કે કે મારી દીકરી છે ને એચઆઈવી પોઝિટિવ છે ને અંદર કોઈ તપાસ એની કરતું નથી ધ્યાન રાખતું નથી અમે કીધું ભાઈ આમાં તપાસ કરવા નથી એચઆઈવીનો નિયમ છે અમારે ઉલટું ઓપરેશન કરવાનું છે ઓપરેશનમાં તો વધારે જોખમ ડૉક્ટરને પણ એમ કે ભાઈ લોહીના હાથ નાખવા પડે અમારે તો પણ અમે એનું કરવાના જ છીએ તો કે ના ના તમે બરાબર ધ્યાન નથી રાખતા તમે મને ઓળખતા નથી ને એ આપણી જોડે વાત જ દાદાગીરીથી કરવા માંડ્યા કે તમે મને ઓળખતા નથી ને હું આમ છું ને હું ફેમસ છું ને આ પોલીસ સ્ટેશનને પૂછો પીઆઈ મને ઓળખે છે પોલીસ ઇન્સ્પેક્ટર મને ઓળખે છે ને હું જેલમાં પણ એકવાર જઈ આવ્યો છું એટલે મેં ધીમેરીને કીધું હું જેલમાં ત્રણ વાર જઈ આવ્યો છું એટલે પછી એની આંખો મોટી થઈ ગઈ મને કે આ ડૉક્ટર એને એમ થયું કે આ ડૉક્ટર આવી કઈ વાતો કરે છે અમારે ઘણી વાર જેલમાં પણ સ્ત્રી દર્દીઓની તપાસ કરવા માટે જવાનું હોય છે એટલે એ રીતે એને પછી ઠંડો થઈ ગયો કે આ પહેલાં કે આ ડૉક્ટર કેમ આવી વાતો કરે છે એટલે એવું કંઈ હતું નથી અત્યારે એચઆઈવી તો એમ કહીએ કે આપણે સ્પર્શથી થતો જ નથી એચઆઈવી ઉલટું કોઈ જાતનું લોહી કે જે આપણે તમને ખબર છે કે ઇન્જેક્શન ડ્રગ લેતા હોય તે સિરિનથી થાય અને લોહીથી થાય ને એ ન થાય એટલા માટે અમે બધા પ્રિકોશન અમારા ઉપાયો લેતા જ હોઈએ છીએ અને અત્યારના તબક્કે આ પ્રમાણ વધારે છે એટલે એ તમારા જ્ઞાન માટે જરૂરી છે આપણે મને લાગે છે કે થોડીક સામાન્ય તકલીફોની એક મિનિટ વાત કરી દઉં પછી આપણે આ પૂરું કરીએ છીએ કે સુવાળમાં અમુક સામાન્ય તકલીફો બહેનોને રહે જ સગર્ભાવસ્થામાં કે કમર દુખે તો એ વજન વધ્યું પોતાનું બાળકના લીધે અને ચાલવું પડે એ કોથળીનું વજન એ વધ્યું એટલે શરીરનું જે બેલેન્સ છે એ થોડું ચેન્જ થાય એટલે જે કમરના મણકા થોડા આગળ આવે એના લીધે કમર દુખે સ્નાયુઓ પર દબાણ આવે સ્નાયુઓ ખેંચાય ગરભાસ્થની જોડાયેલી સ્નાયુઓ અને પેશીઓ એટલા માટે પગ દુખે એ પણ વજનના લીધે અને થોડું હોર્મોન્સના લીધે પ્રોજેસ્ટ્રોન નામનો હોર્મોન્સ શરીર ગરમ રહે એ પણ પ્રોજેસ્ટ્રોન નામના હોર્મોન લીધે થોડું તાવ જેવું જ લાગે એ કોઈ તાવ કે રોગ નથી હોતો કબજિયાત રહે કારણ કે ખાઈ ન શકે દબાણ આવે ગર્ભાશયમાં હોય આંતડા પર દબાણ કરે એટલે એટલે આ બધી નાની નાની તકલીફો છે કમર દુઃખે પગ દુઃખે શરીર ગરમ રહે કબજિયાત એ કંઈ મોટા રોગ નથી પણ મોટા રોગો માટે મારે જસ્ટ એક ખાલી તમને એક એક લીટીમાં જ કહી દઉં કે બ્લીડિંગ ગમે ત્યારે થા નવ મહિનામાં તો એ જોખમી સગર્ભા સગર્ભાવસ્થા કહેવાય આપણે આગળ બીજા સેશનમાં લેવાનું છે આજે આ વાત નથી ખેંચ આવી જાય બ્લડ પ્રેશરથી એ જોખમ કહેવાય બ્લડ પ્રેશર બહુ વધી જાય સોજા બહુ વધી જાય પાંડુરોગ બહુ જ એનિમિયા થઈ જાય સિવિયર એટલે ઘણો જ લોહી ઓછું દસ બાર ટકાની વાત ક્યાં કરીએ આપણે ચાર ટકા ચાર ગ્રામ કે ત્રણ ગ્રામ તો એને હાર્ટ ફેલ થઈ જાય બાળક ઊંધું વાળું મેં તમને બતાવ્યું જોડકા બાળક પણ એક જાતની જોખમી સુપાવટ છે બ્લડ ગ્રુપનું પણ આપણે વાત કરી ડાયાબિટીસ થઈ શકે આગળની પ્રસુતિ સિઝરેયનથી કરાવી હોય એક પહેલું સિઝરન ઓપરેશન હોય તો બીજી વાર હોસ્પિટલમાં ડિલિવરી કરાવવાની બીજી વાર સિઝરન કરવું જરૂરી નથી પરંતુ બીજી વાર કદાચ સિઝરન કરવું પડે સો ટકાનું નહીં પણ એ નક્કી ક્યારે થાય કે તરત સુવાવડ દરમિયાન જ એટલે જો ઘરે હોય અને ઘરે પછી ખબર ના પડે નક્કી ના થાય હોસ્પિટલમાં પહોંચે નહીં તો કોથળી ફાટી જાય કારણ કે કોથળીમાં આપણે ચીરો મૂકીને ટાંકા લીધેલા સિઝરન એટલે અને એ ટાંકા તૂટી જાય તો બાળકનું તો સો ટકાનું જોખમ અને માતાનું કે પણ જોખમ વધી જાય એટલે આ વસ્તુ છે કે આગળ સિઝરન થયું હોય તો આપણે હોસ્પિટલમાં ડિલિવરી કરાવી જોઈએ આપણો અમદાવાદ કેન્દ્ર લાઈન પર છે અમદાવાદ કેન્દ્ર હા સાથે સર બે આદિત્ય પાડી

હા એ એમ સ્વાભાવિક છે એ શરીરના જે હોર્મોન્સ બદલાય છે એના લીધે એ ટેસ્ટ બદલાય છે અને એમાં કોઈ જ વાંધો નથી જે સારી વસ્તુ ખોરાકની પણ સાથે સાથે કોઈવાર માટી ખાવાની કે એવી ઈચ્છા થાય તો એ તો સ્વાભાવિક રીતે જ આપણા ખોરાકના નિયમની વિરુદ્ધ છે પણ ખાટું પણ ખાઈ શકે તીખું પણ ખાઈ શકે જે એને થોડા કેરી ખાવાની ઈચ્છા થાય એના પરથી જ નિદાન કરતા જે તમે ક્યારેક કોઈ નવલકથામાં કે કોઈ પિક્ચરમાં જોયું હશે કે તરત કે મારે ખાટું ખાવું છે એ એક જાતની આંબલી ખાવી છે કે કેરી ખાવી છે એમાં કોઈ નુકસાન નથી અને એ સ્વાભાવિક વસ્તુ છે એ કોઈ રોગ નથી પણ એની સાથે કોઈ માટી કે જો જે ખોરાકના ઘટકો છે જે આપણે ક્યારેય લેતા નથી એવી વસ્તુ ન આપવી જોઈએ બાકી એને કોઈ નુકસાન નથી કરતા એક પ્રશ્ન આપણી પાસે અહીંયા સ્ટુડિયો પર પણ છે એ હું તમને વાંચીને સંભળાવું દમના પેશન્ટની ડિલિવરી કરતી વખતે કઈ કાળજી લેવી જોઈએ દમના પેશન્ટ એટલે કે અસ્થમા અંગ્રેજીમાં અમે કહીએ છીએ દમના પેશન્ટની ડિલિવરી વખતે અમારે એટલું ધ્યાન રાખવું પડે કે એ દમ એટલે શું કે આપણી શ્વાસની નળીઓ સંકોચાતી હોય આપણે નોર્મલી થોડી ખુલ્લી રહે ઢીલી રહે અને શ્વાસ લઈ શકીએ એ દમમાં એ સંકોચ આવે એટલે શ્વાસ ચડી જાય એટલે સુવાવડમાં દરદ આવે ત્યારે માતાને થોડુંક દરદની અસર પહોંચતી હોય છે અને જોર કરવાનું હોય છે એ જોર માટે ઓક્સિજન સારો જોઈએ એટલે દમના દર્દીઓને અમે ઘણીવાર ઓક્સિજન ચાલુ રાખીએ એટલે સતત ઓક્સિજન એ છ આઠ ચાર કલાક આપી રાખવો પડે અને એ જે શ્વાસનળીઓ જે ખુલ્લી રહે ઢીલી પડે એના જે ઇન્જેક્શન કે સ્પ્રે લેતા હોય છે દરના દર્દીઓ તે સ્પ્રે નજીકમાં રાખવો પડે એક સ્ટીરોઇડ નામની દવા હોય છે એ સ્ટીરોઇડ નામની દવા હાથ વગી રાખવી પડે અને એ જરૂર પડે તો ઇન્જેક્શનથી આપવી પડે એની જો રોજિંદી દવા જે લેતી હોય બેન તો એ દવા તો એને એ દિવસે આપી દેવાની પણ સ્પ્રે એક્સ્ટ્રા રાખવાનો સ્પ્રે એવી વસ્તુ છે કે દિવસમાં ક્યારે પણ શ્વાસ ચડે ત્યારે બેન લેતું હોય છે તો એ વખતે શ્વાસ ચડવાની શક્યતા વધારે છે શ્વાસ ઓછો ચડે એટલે ઓક્સિજન કન્ટિન્યુઅસ નાકમાં નળીથી આપવો જોઈએ અને સુવાવાડમાં બને ત્યાં સુધી બહુ લાંબી સુવાડ ના થાય એટલા માટે આપણે કરવી જોઈએ તો એના માટે એક ફોર્સેપ જે હું તમને બતાવવામાં આજના વિષયમાં નહોતું પણ આપણી પાસે ફોટો છે તો હું તમને બતાવી દઉં પ્રોજેક્ટ કરશો હા આ જે છે એક ચીપિયાનું એક બાજુનું સાધન છે બાળકના એક બાજુ જ્યારે સુવાવડ ના થતી હોય જલ્દી કરવા માટે કારણ કે છેલ્લે ટાઈમે માતા જોર ન કરી શકે અને બહુ જ ચીસો પાડતી હોય અને અમે પણ એને કહીએ કે બેન જોર કર જોર કર અને એ રીતે સુવાવડનું આ એક અવાજ જ તમે સાંભળશો તમે જ્યારે બી સુવાવડ જોશો ત્યારે તો એ મદદ કરવા માટે કે જલ્દી સુવાવડ થાય એટલે એક સાધન હોય છે ચીપિયા જેવું અને એ ડાવીને જમણા માથામાં બંને બાજુએ લાગે અને એ પ્રમાણે અને એનાથી પછી ચીપીઓ લગાવી અને બાળકના માથાને ખેંચી લઈએ છે એને સુવાવડ જલ્દી કરીએ છે એ સુવાવડ જો લાંબી ચાલે તો એને શ્વાસ વધારે ચડે એ જ એક વસ્તુ છે એટલે સુવાવડ જલ્દી કરીએ ઓક્સિજન આપીએ અને શ્વાસની દવાઓ આપીએ વિદ્યાર્થી મિત્રોને જો કોઈ પ્રશ્ન હોય તો હજી એકાદ મિનિટ સુધી પૂછી શકે છે પાટણ કેન્દ્ર લાઈન પર છે પાટણ કેન્દ્ર હેલો હા બોલો હેલો હા બોલો તમારો પ્રશ્ન હા મેડમ પાટણ થી બોલો હા બોલો

ચાલીસ અઠવાડિયે સુવાળનો દિવસ ગણીએ ત્યાં સુધી જે બ્લીડિંગ થાય અને એન્ટીપાર્ટમ હેમરેજ તમને શબ્દ ખબર છે એટલે મને એમ કે બધા વિદ્યાર્થીઓને નહીં ખબર હોય એની આપણે આજે રક્તસ્ત્રાવની બહુ ચર્ચા નહીં કરી રક્તસ્ત્રાવ મેં તમને જણાવ્યું એ પ્રમાણે માતા મૃત્યુના ત્રણ કારણોનું એક છે બ્લડ પ્રેશર ચેપ અને રક્તસ્ત્રાવ એ રક્તસ્ત્રાવ સુવાવડની પહેલાં પણ થઈ શકે અને સુવાવડની પછી પણ થઈ શકે એટલે પોસ્ટપાર્ટમ હેમરેજ એ સુવાળ પછીનો છે અને એન્ટીપાર્ટમ હેમરેજ એ સુવાળ પહેલાંનો છે તો એ સુવાળ પહેલાનો છે નોર્મલી એવી રીતની વસ્તુ હોય છે કે આપણે બાળક ચાર્ટ બતાવશો તો આ બાળક જે હોય એમાં મેલી એની ઓકે હમ આ બાળક છે તો મેલી અહીંયા છે એક નાની પટ્ટી તમને અહીંયા દેખાતી હશે હું હજી થોડું હા આ ઓળ છે આ નાયડો છે અને આ ઓળ છે તો અહીંનું જો મેલી છૂટી પડી જાય તો એક જાતનો રક્તસ્રાવ થાય કે એ બ્લડ પ્રેશરના કેસમાં વધારે જોવા મળે છે જે માતાનું બ્લડ પ્રેશર વધી જાય એને મેલી છૂટી પડી જાય ઓળ છૂટી પડી જાય પણ એ નોર્મલ જગ્યાએ હોય ઉપર જ ક્યાંક હોય એટલે આપણે નોર્મલી મેલી અહીંયા જ ચોંટી હોય સાદા રીતે સાધારણ રીતે અહીંયા જ ક્યાંક હોય પણ કોઈ કેસમાં મેલી નીચે આવે બાળકની પણ પહેલાં એટલે આ વસ્તુ ત્યારે થાય ત્યારે અઠ્યાવીસ અઠવાડિયા પછી આ નીચેનો ભાગ થોડો ખુલવા માંડે તો આ મેલી છૂટી પડી જાય અને એ મેલી છૂટી પડી જાય એટલા માટે આ મેલી છે આટલો આછા કેસરી રંગનો ભાગ આ મેલી નીચે સુધી છે એ બાળકના માથાની પણ નીચે છે અને એ જે છૂટી પડે તો એ એન્ટીપાટમ હેમરેજ એટલે બે ટાઈપનું એન્ટીપાટમ હેમરેજ પ્રસુતિ પહેલાંનો રક્તસ્ત્રાવ કહેવાય છે સુવાવડ પહેલાંનું માસિક બ્લીડિંગ એ જોખમી છે અને એમાં એકમાં મેલી નીચે હોય છે અને એકમાં મેલી ઉપર હોય છે એ બંને જોખમી છે એનું તાત્કાલિક તમારી ડૉક્ટર પાસે જ લઈ જવા પડે કારણ કે બેની દવા એકદમ અલગ છે એટલે પહેલાં નિદાન પાક્કું કરવું પડે કે કઈ ટાઈપનું આને રોગ છે જો મેલી નીચે હોય તો થોડા દિવસ હોસ્પિટલમાં દાખલ રાખી અને દવા કરી અને એને પૂરા મહિના સુધી કદાચ ખેંચી જઈ શકે પણ જો મેલી ઉપર હોય અને બ્લડ પ્રેશરના લીધે છૂટી પડી ગઈ હોય તો એની મોડામાં મોડી ચોવીસ કલાકમાં સુબાવડ કરાવી દેવી જોઈએ ભલે બાળક કાચું આવે એટલે એ બહુ જ જોખમી વસ્તુ કહેવાય અને તરત જ એને નજીકની હોસ્પિટલમાં સ્ત્રીરોગ નિષ્ણાત પાસે લઈ જવું પડે કે પહેલાં એનું નિદાન પાકું કરે સોનોગ્રાફી કરીને પછી એની એ પ્રમાણે દવા કરે આપણી ચર્ચા લગભગ પૂરી થવાઈ છે સાથે સાથે સમય પણ પૂરો થવાયો છે વિદ્યાર્થી મિત્રો આજે ડૉક્ટર હરેશ દોશી અહીં હાજર રહ્યા અને આપણને જે પરામર્શન આપ્યું એ બદલ હું એમનો યુનિવર્સિટી તરફથી આભાર માનું છું આભાર હરેશભાઈ વિદ્યાર્થી મિત્રો આશા છે કે આજની ચર્ચા આપને ડીએમસીએચનો બ્લોક એક એના યુનિટ એક અને બેને સમજવામાં પૂરતી મદદ કરશે હવે પછી આપણું ડીએમસીએચનું લેક્ચર છવ્વીસમી ફેબ્રુઆરીએ છે નવથી અગિયારનો સમય રહેશે આપણો ગઈકાલનું આપણું લેક્ચર કેન્સલ એટલા માટે કરવું પડ્યું હતું કે ગવર્મેન્ટનો એક કાર્યક્રમ હતો અને આપણો અને એમનો સમય એકસાથે હતો આપણો કાર્યક્રમ એટલા માટે કેન્સલ કર્યો હતો એ માટે હું યુનિવર્સિટી તરફથી દિલગીરી વ્યક્ત કરું છું વિદ્યાર્થી મિત્રો હવે પછી આપણે છવ્વીસ તારીખે ફરી એક વખત નોંધી લેશો છવ્વીસમી તારીખ રવિવાર છે અને નવથી અગિયાર આપણો સમય છે એના પછીના દરેક શનિ રવિ ચાલુ રહેશે આપણો પ્રોગ્રામ શનિવારે આપણો સમય બારથી બે રહેશે અને રવિવારે નવથી અગિયાર એટલે હવે પછીનો આપણો કાર્યક્રમ છવ્વીસમી તારીખે નવથી અગિયાર દરમિયાન આપણે મળી રહ્યા છીએ અને આ જ વિષયની આગળ ચર્ચા વધારીશું અત્યારે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને આપની રજા લઈએ છીએ નમસ્કાર